નમસ્કાર 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 મિત્રો, જેની આપણે ઘણા સમયથી તમે અને હું રાહ જોતા હતા એવી ક્લાસ 3ની આવનારી તમામ એક્ઝામો માટે, જેમાં તમારી પીએસઆઈ આવી જાય, કોન્સ્ટેબલ આવી જાય, હેડ ક્લર્ક આવી જાય, જુનિયર ક્લર્ક આવી જાય, તલાટી આવી જાય, ટૂંકમાં ક્લાસ 3ની બધી જ પરીક્ષાઓની તૈયારી થઈ જાય એવો એક સર્વાંગ સંપૂર્ણ કોર્સ આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ભેંસકી પાઠશાલા યુટ્યુબ ઉપર આજે હું એનો ડેમો લેક્ચર નંબર 1 લઈ રહ્યો છું. આવતીકાલે એનો ડેમો લેક્ચર 2 હશે. નોર્મલી આપણે કોઈ પણ બેચની શરૂઆત પહેલાં, મને કન્ફર્મ જરા કરી દેજો મારો ઓડિયો અને વિડીયો બરાબર આવે છે કે કેમ. ઓડિયો વિડીયો બરાબર હોય એટલે આપણે આગળની વાર્તા ચાલુ કરી દઈએ. નોર્મલી આપણે મિત્રો કોઈ પણ બેચની શરૂઆત કરીએ ને ત્યારે જનરલી મેથેમેટિક્સથી કરતા હોઈએ છીએ. પણ તમને ખબર છે કે આપણે આ વખતે સીસીઈ પ્રમાણે રિઝનિંગનું વેઇટેજ ભયંકર છે. પહેલાં હાર્ડલી 14-15 ક્વેશ્ચન મેથ્સ અને રિઝનિંગ બંને થઈને આવતા, એમાં 5-6 ક્વેશ્ચન રિઝનિંગના હોય, 8-9 ક્વેશ્ચન મેથેમેટિક્સના હોય. હવે તમે જુઓ છો ડે બાય ડે, હું સીસીઈની જ વાત નથી કરતો, કોઈ પણ એક્ઝામ તમે લઈ લો તો એમાં મેથ્સ અને રિઝનિંગનું વેઇટેજ વધતું જાય છે. વેઇટેજ પણ વધતું જાય છે અને લેવલ પણ વધતું જાય છે. જે પહેલાં કેવું હતું કે જૂના પ્રશ્નો વારંવાર રિપીટ થતા, હવે એ સિસ્ટમ છેલ્લા 2-3 વર્ષથી જોવા મળી છે કે એવું હવે બદલાઈ ગયું છે. આપણો જે જૂનો કોર્સ હતો એ પ્રમાણમાં લગભગ 2-2.5 વર્ષ જૂનો હતો, એટલે હવે એક જરૂરિયાત પણ ઊભી થઈ હતી કે કોર્સને કંઈક અપડેટ કરવો. હવે અપડેટ કરવા કરતાં આખે આખો કોર્સ જ નવેસરથી લઈ લઈએ તો એ મને થોડું વધારે સારું લાગ્યું. પ્લસ તમને ખબર છે વેઇટેજ પણ વધી ગયું છે, તો વેઇટેજ વધી ગયું છે. મેં આની અગાઉના કોઈ એક વિડીયોમાં યુટ્યુબ ઉપર જ વાત કરેલી કે 40 માર્ક્સનું રિઝનિંગ પૂછવા માટે લિટરલી પેપર સેટરે પ્રશ્નો શોધવા પડશે, ફાંફા મારવા પડશે. તો રિઝનિંગમાં એ ક્યાંથી નવા પ્રશ્નો લઈ આવે, નવી સ્ટાઇલ શું લઈ આવે, નવા ચેપ્ટરો શું લઈ આવે, આ બધી વસ્તુઓ ઉપર ઘણા સમયથી વિચાર કરી ઘણું બધું મટીરિયલ અલગ અલગ એક્ઝામોના રેફરન્સો લીધા, ખાસ કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામોના, અને એ પ્રમાણે આખી તૈયારી કરી અને હું તમારી સમક્ષ આ નવો કોર્સ લઈને આવેલો છું. મિત્રો, જનરલી મેં તમને કીધું એમ કે આપણે કોઈ પણ નવા કોર્સની શરૂઆતમાં શરૂઆતના જે ચેપ્ટરો હોય એ મેથેમેટિક્સના લઈએ અને પછી રિઝનિંગના લેતા હોઈએ. પણ આ વખતે મેં એવું વિચાર્યું છે કે પહેલાં રિઝનિંગ લઈશું, કેમ કે ખબર નથી એક્ઝામ ક્યારે આવશે. કોર્સ લાંબો ચાલશે મિત્રો, અઠવાડિયામાં 4-1 દિવસ આપણે રોજ ક્લાસ લઈશું. નોર્મલી ક્લાસ 6 વાગ્યાનો હશે એપ્લિકેશન ઉપર, તો 6 થી 7:30 લાઈવ ક્લાસ હશે અને પછી તરત ને તરત રેકોર્ડેડ અને લાઈવ બેચમાં એના વિડીયો મુકાઈ જશે. અત્યારે આપણે સમય 6 વાગ્યાનો રાખેલો છે, શિયાળો આવશે તો સમય કદાચ થોડો વહેલો અથવા મોડો પણ આપણે કરી શકીએ છીએ. રોજે રોજ અઠવાડિયામાં 4-1 લેક્ચર હશે. શરૂઆતમાં આપણે ધીમે ધીમે આગળ વધશું અને પછી ધમધમાવીને આગળ વધશું. ઘણા છોકરા ચિંતા કરતા હોય કે સાહેબ એક્ઝામ આવી જશે તો. હવે તમને જે ચિંતા થતી હોય એ ચિંતા મને થતી હોય કે એક્ઝામ આવી જાય ને કોર્સ પૂરો ના થાય તો. પણ મિત્રો, એક વસ્તુ કહું કે એક્ઝામનું હજી કંઈ ફિક્સ નથી. વાતો ઘણી બધી થાય છે પણ હજી ઓફિશિયલી કંઈ ન્યૂઝ નથી. બીજી વસ્તુ, ઉતાવળ કરવામાં તમને ભણવામાં મજા ના આવે, મને મજા ના આવે. ઓલરેડી એપ્લિકેશન ઉપર આપણે જૂનો કોર્સ તો મૂકેલો જ છે. ઉતાવળ હોય તો તમે એ કોર્સનો પણ રેફરન્સ લઈ શકો છો. એટલે અહીંયા આપણે શાંતિથી ભણશું. તમે જૂના અને નવા કોર્સને કમ્પેર કરશો તો પણ તમને ખબર પડશે કે નવા કોર્સમાં શું છે, કયા ચેપ્ટરો છે. પર્ટિક્યુલર એ ને ચેપ્ટર હોય તો એમાં કેટલી બધી વસ્તુઓ છે, તો આ પણ તમે કમ્પેર કરશો તો તમને ખબર પડશે કે કોર્સ થોડો લાંબો થશે, વાર લાગશે. કેમ કે વેઇટેજ પણ એટલું છે, 70 માર્ક્સનું વેઇટેજ છે તો તમારી મહેનત 70 માર્ક્સની અહીંયા થવી જોઈએ. પહેલાં 15 માર્ક્સને ધ્યાનમાં રહીને મેં કોર્સ બનાવેલો, એટલા જ પ્રશ્નો હું રાખતો. હવે 70 માર્ક્સ છે એટલે ખૂણે ખાંચરે પણ જશે, તો આપણે ખૂણે ખાંચરેથી પણ પ્રશ્નો કરવા જોઈશે. ભણાવતી વખતે હંમેશા એક વસ્તુ હું ધ્યાનમાં રાખીશ કે તમને કાંઈ નથી આવડતું. કાંઈ નથી આવડતું એનો મતલબ એવો થાય કે મારે 0થી દરેક ચેપ્ટર ચાલુ કરવાના થશે. હું મારા પ્રેક્ટિકલ સોલ્યુશન આપતો જઈશ. ભણાવતી વખતે તમને લખવાનો ક્યાંય ટાઈમ નહીં આપવું. એ જ વિડીયો તમારે બીજી વાર જોવાનો અને ત્યારે લખતું જવાનું, બરાબર છે. આ રીતે આપણે ચાલશું. તો આશા છે કે તમે સાથ સહકાર આપશો. થોડીક આપણે નિરાત રાખશું, કેમ કે ઉતાવળમાં મજા નહીં આવે. એટલે ખોટું જેને કહેવાય ને કે પેનિક ક્રિએટ ના કરતા અને શાંતિથી એન્જોય કરો, તમને મજા આવશે. અને હા, એક બીજી વાત, અત્યારે ગાંધીનગરમાં ઓફલાઈન ક્લાસમાં 30,000 થી લઈને 50,000 સુધીની ફીસ ચાલતી હોય છે. આપણે આ જ વસ્તુ 2-2.5 હજાર રૂપિયામાં તમને આપીએ છીએ.
ઓનલાઈન કોર્સ છે પણ બાળકો તમે જોશો ને તો ઓફલાઈન કરતાં પણ વધારે મજા તમને આવશે. કેમ કે જનરલી જે ઓનલાઈન કોર્સ હોય ને એમાં કેવું હોય કે જે તે ફેકલ્ટી છે એ સ્ટુડિયોમાં બેસી અને એના લેક્ચરને રેકોર્ડ કરે અને પછી રેકોર્ડેડ લેક્ચરો તમને મૂકવામાં આવે, એટલે એમાં ઘણી વખત એવું થાય કે ફેકલ્ટી કોઈ વસ્તુ સમજાવતા ભૂલી ગયા હોય તો તમને ડાઉટ રહે. જ્યારે હું અહીંયા શું કરીશ, લાઈવ ભણાવીશ, એટલે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ પોતપોતાની ઘરે મોબાઈલ ખોલી અને મારા લાઈવ લેક્ચરને જોતા હશે. એને કોઈ સમસ્યા હશે તો ત્યારે જ એ કોમેન્ટ કરશે. એ કોમેન્ટ કરશે એટલે હું અહીંયાથી વાંચી અને એનો જવાબ આપીશ. આના કારણે શું થશે કે તમે પાછળથી ગમે ત્યારે કોર્સ લેશો, જોશો, તો પણ તમને જે ડાઉટ હશે એ કોકને ને કોકને તો આવ્યો જ હશે. એટલે 99.9% કેસીસમાં તમારા ડાઉટો નીકળી જશે. એટલા માટે જ આપણે જૂના કોર્સમાં અને નવા કોર્સમાં ડાઉટ સોલ્યુશનની અલગથી કોઈ સિસ્ટમ રાખી જ નથી અને જરૂર જ નથી પડતી. રાતે 12 વાગે તમે વિડીયો જોતા હશો ને તો પણ તમને એવું જ લાગશે કે આ બકુલભાઈ મને એકલાને ભણાવે. જૂના કોર્સની ફિલિંગ જોઈ લેજો. જરૂર જ નહીં પડે તમારે ક્યાંય ઓફલાઈનમાં ખર્ચા કરવાની કે સમય બગાડવાની. અને બેસ્ટ ફેકલ્ટી તમને એકદમ સસ્તા ભાવે. 6 મહિનાની વેલિડિટી છે, 2000 રૂપિયા રેકોર્ડેડ અને લાઈવના કંઈક 2500 રૂપિયા છે. પણ અત્યારે કંઈક રક્ષાબંધન અને જન્માષ્ટમીની સ્કીમ ચાલે છે એટલે 1800-2300 રૂપિયામાં પડશે. જે લોકો આપણા જૂના સ્ટુડન્ટ છે, વેલિડિટી પતી ગઈ છે, એ લોકોને કોર્સ લેવો હોય તો એને કંઈક ડિસ્કાઉન્ટ છે, એના માટે મને વોટ્સએપ કરી શકશે. હું એમાં તમને આખી સિસ્ટમ સમજાવી દઈશ. આ સિવાય જે લોકોએ કોર્સ લીધેલો છે જૂનો, જેની વેલિડિટી ચાલુ છે, એને કંઈ કરવાનું રહેતું નથી. એમાં આ વિડીયો મટીરિયલ બધું આવતું રહેશે. તો થોડોક ઇન્ટ્રોડક્શન હતો, થોડુંક લાંબુ થઈ ગયું છે, માફ કરજો મિત્રો. તમે ભણવા આવ્યા છો, હું પણ ભણાવવા આવ્યો છું, પણ પહેલો દિવસ હતો, અમુક ચર્ચાઓ કરવી જરૂરી હતી. હજી ઘણી બધી ચર્ચાઓ કરવાની છે, એ આપણે એપ્લિકેશન ઉપર વખતો વખત કરતા રહીશું. આપણે ચાલુ કરીએ છીએ. જુઓ, ટાઇટલ પણ મેં આપ્યું છે, નંબર સિરીઝનું કચુંબર. એકચ્યુઅલી નંબર સિરીઝ છે ને એ આપણે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં છે ને એ રીઝનિંગમાં ગણાય છે. જ્યારે બેંકના હું ટ્યુશન ચલાવું છું તો એમાં આ નંબર સિરીઝનું ચેપ્ટર છે ને મેથેમેટિક્સમાં આવે છે. હવે મેં તમને કીધું એમ કે હું કાયમ શરૂઆત કરું છું મેથેમેટિક્સથી. હવે મેથેમેટિક્સ પ્રત્યે પહેલો પ્રેમ હોય એટલે આપણે એ બાજુ ઢળી જઈએ, પણ કરવાનું હતું રીઝનિંગથી. કેમ કે રીઝનિંગનું વેઇટેજ 40 માર્ક્સનું છે, જલ્દી શીખી શકાય એવું છે, તમારા કોન્ફિડન્સને બુસ્ટઅપ કરે. તો મારું કામ જ એ છે, ભણાવવા કરતાં મારું કામ એ છે કે તમે ગણિત અને મેથ્સને શોખથી કરવા માંડો એવા કરતા કરવાનું. તો અહીંથી ચાલુ એટલા માટે જ મેં અહીંથી કર્યું છે. પણ જૂનો પ્રેમ હોય ગણિતનો એટલે અહીંયા વચ્ચેનું ચેપ્ટર લીધું છે, જેમાં ગણિતે આવે અને રીઝનિંગે આવે. જૂના કોર્સના વિડીયોને નવા કોર્સ સાથે સરખાવશો તો તમને દેખાશે કે હાથી ઘોડાનો આમાં ફરક પડી જાય છે. બરાબર છે? ચલો, તો નંબર સિરીઝનું કચુંબર. કચુંબર એટલે કચુંબર, બરાબર ને? તો ચાલુ કરી દઈએ છીએ. વિડીયો ચાલુ કરીએ એ પહેલાં હજી લાઇક કરવાનું આ બધું ઘણા બધા છોકરાઓ ભૂલી ગયા એવું લાગે છે, તો લાઇક કરતા રહેજો. ચલો જઈશું, એકદમ આપણે શરૂઆતથી ચાલુ કરશું. હવે સૌથી પહેલી સિરીઝ મેં મૂકેલી છે 2, 4, 6, 8, 10, 12. અત્યારે થોડુંક માફ કરજો મિત્રો કે યુટ્યુબ ઉપર છે એટલે હું તમારી કોમેન્ટોમાં એમાં એટલો બધો ધ્યાન નહીં આપી શકું, કેમ કે બહુ બધા સ્ટુડન્ટ્સ હોય છે. પણ આ જ વસ્તુ જ્યારે લાઈવમાં જશે ત્યારે દરેકે દરેક કોમેન્ટ હું જોતો હોઈશ. અત્યારે તો આડેધડ કોમેન્ટો આવતી હોય છે એટલે જવાબ ના આપી શકાય. છતાંય જે લોકોએ એપ્લિકેશન પરચેસ કરેલી છે, 2 લેક્ચર આપણા અત્યારે યુટ્યુબમાં આવશે. એ 2 લેક્ચરમાં કાંઈ પણ ડિફિકલ્ટી હોય તો 3 લેક્ચરમાં મને તમે એપ્લિકેશન ઉપર પૂછજો, હું તમને એનું સમાધાન વ્યવસ્થિત રીતે કરી આપીશ. બરાબર છે? એમાં આપણે શાંતિ શાંતિથી પૂછતા રહો, વાતો કરતા રહીએ અને એ જ રીતે ભણવાનું થશે. ચલો, તો હવે સૌથી પહેલાં આ સિરીઝ તમને આપે તો તમે સીધે સીધા એમ કહી દો સાહેબ 14 આવે, આખું ગામ કહે. 4થા ધોરણમાં 3જા ધોરણમાં ભણતું બચ્ચું હોય ને એ કહી દે સાહેબ 14 આવે. આવે છે કે નહીં? પણ આ સિરીઝ કરવાની હોય એટલે હારા હારા છોકરાઓ ધંધે લાગે છે. કાયમ હું અહીંથી જ શરૂઆત કરું છું, કોઈ પણ જગ્યાએ નંબર સિરીઝ કરવી હોય તો. કેમ કે આ એકદમ આઈડિયલ એક્ઝામ્પલ છે. ઘણીક વાર ગુણાકાર કરશો, ઘણીક વાર ગેપ લખશો, ઘણા બધા ફાંફા મારશો, અઘરું પડશે. હું આ સિરીઝ કાયમ કરાવું છું, છતાંય મારે કરવામાં ડખા થાય છે. ચલો હું એકવાર ટ્રાય કરું છું. 6 નો ક્યુબ, કેમ કે મેં તો કરેલી જ છે એટલે મને મોઢે યાદ છે, તોય મારે ડખા થાય છે. 5નો 6નો સ્ક્વેર, જો મેં ભૂલ કરી ને, 6નો સ્ક્વેર -6 છે. અહીંયા 5નો ક્યુબ -5 છે. અહીંયા 4નો સ્ક્વેર -4 છે. અહીંયા તો કે 3નો ક્યુબ -3 છે. એ જ રીતે 2નો સ્ક્વેર -2 છે અને 1નો ક્યુબ -1 છે. ટકાટક મેં લખી નાખ્યું. હવે આ લાલ કલરથી મેં જે લખેલું છે એના ઉપર ધ્યાન આપશો તો તમને હવે સીધી સીરીઝ સોલ્વ કરવી હેલી થઈ જશે. કોક આવું લખી ના આપે તો તમે સીધી સોલ્વ કરી શકો.
પણ એક્ઝામમાં લખીને થોડા કોઈ આપવાના, તમારે જાતે જ લખવાનું છે. અને મારું કામ છે તમને આ યાદ આવે એ શીખવાડવાનું. એક બે ત્રણ ચાર પાંચ છ, તો હવે અહીંયા શું આવે? સાત. પછી તમે જુઓ ક્યુબ સ્ક્વેર ક્યુબ સ્ક્વેર ક્યુબ સ્ક્વેર, તો અહીંયા શું આવે? ક્યુબ, અને માઇનસ કેટલા થાય? સાત. સાતનો ઘન કરો તો 343 થાય, એમાંથી સાત જાય ને તો 336 આવે. તો આ થોડીક વિજયભાઈ વિચિત્ર સિરીઝ હતી. વિજયભાઈ જવાબ સાચો આપ્યો છે, પણ થોડીક વિચિત્ર સિરીઝ હતી. તો આપણે આવી સીધી સાદી વિચિત્ર બધી જ સિરીઝો સોલ્વ કરતા શીખવાનું છે, તમારે જાતે કોઈની મદદ વિના. તો એમાં આપણે આગળ વધીએ. જુઓ બાળકો, સૌથી પહેલાં તમારે શું કરવાનું? કોઈ પણ સિરીઝ જુઓ ને એટલે ફટાક કરતો એકવાર છે ને આ સિરીઝ છે ને, તો આમ આ જે ઝડપે મેં આમ આમ લીટો કર્યો ને એ ઝડપે બધા આંકડા તમારે જોઈ લેવાના. આંકડા જોઈ લેશો એટલે સિરીઝમાં મોટી મોટા બે રસ્તા હશે. 99% કેસીસમાં બે રસ્તા હશે, સિવાય પેપર સેટરની વિકૃતિ હોય. કેટલા રસ્તા હોય? બે. કાં તો એ સિરીઝ ગેપથી થતી હોય, અને કાં તો એ ગુણાકારથી થતી હોય. અત્યારે હું તમને ગેપથી થતી હોય ને એવી સિરીઝોની પ્રેક્ટિસ કરાવું. 20 સિરીઝ એવી કરાવીશ, પછી ગુણાકારથી થતી હોય એવી 20 સિરીઝ કરાવીશ, અને પછી તમને છૂટા રમતા મૂકી દઈશ. તમારે નક્કી કરવાનું થાય, એ પણ હું જ શીખવાડીશ કે નક્કી કેવી રીતે થાય. 20-25 સિરીઝ પાછી એવી રીતે હું કરાવીશ, અને પછી બધું મિક્સ હલાવશું. બરાબર છે? તમે અને હું આપણે માથાકૂટ કરતા રહીશું. તો કોઈ પણ સિરીઝ છે એ નોર્મલી તફાવત કે ગુણાકારથી થતી હોય છે. તફાવતમાં અહીંયા મેં જે વસ્તુઓ લખેલી છે એના અનુભવ તમે આગળ કરશો કે કઈ કઈ રીતે થાય. તો અત્યારે હવે પેલી જે 20 સિરીઝ આવશે એ માત્ર ને માત્ર તફાવતથી જ સોલ્વ થશે. કયા કયા તફાવતો હોઈ શકે, શું શું હોઈ શકે, એ વસ્તુઓ આપણે અહીંયા શીખવાની રહેશે, તમારે સમજવાની રહેશે. ગોખવાની કોઈ જરૂર નથી, વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક દરેક વસ્તુ લોહીમાં આવી જશે. ચલો અહીંયા તમે જુઓ, આંકડા જોયા, અહીંયા કાંઈ જોવાનું નથી તમારે, સીધે સીધો ગેપ છે. મેં તમને કીધેલું જ છે, પેપર ફૂટી ગયું છે. બરાબર છે? પેપર ફૂટી ગયું છે. પહેલી 20 સિરીઝ ગેપથી જ સોલ્વ કરવાની છે. તમારે સિમ્પલી આ બેનો તફાવત નીચે લખવાનો છે. 15, આ બેનો તફાવત આવે 30, આ બેનો તફાવત આવે 45. હવે આ તફાવત કોઈ કાઢવા ના જાય. કોઈ પણ સિરીઝ સોલ્વ કરો ને મિત્રો, એટલે 3 વખત જ તફાવત લખવાનો. કેટલી વાર? 3 વાર. 4 વાર આ બધું પછી લખતા જજો. હું આજે આગળવાણીઓ કહું એ બધું લખતા જજો. 4 વાર કરી શકો છો, પણ 4 વાર કરશો તો તમારા સમય, શક્તિ અને નાણાંનો દુર્વ્યય થશે. સિરીઝ હંમેશા 3 વખત સોલ્વ કરવાની, 1, 2 અને 3. ચોથી વાર સોલ્વ કરવાની જરૂર નથી. ચોથી વાર કરશો તો પરફેક્શન વધારે આવશે, પણ એ તમારો ટાઈમ બગડશે. તમને ખબર છે 1 કલાકમાં 100 પ્રશ્નો કરવાના છે, એટલે ટાઈમ પણ બચાવવાનો છે. હવે બીજી વસ્તુ, 2 જ વાર કરી આ 15 અને 30 કરીને સીધી સિરીઝ સોલ્વ કરવાની મંડવાનો. કેમ કે 2 વારમાં એવું થાય, અહીંયા 15 છે, અહીંયા 30 છે, અહીંયા 45 આવી શકે ને 60 આવી શકે. આગળ તમે સમજશો. તો આનો સીધો મતલબ થયો કે સિરીઝ તમારે કેટલી વખત સોલ્વ કરવાની? 3 વખત. તો આ 1, 2 અને 3. હવે જે તમે આંકડા લખ્યા છે એના ઉપર ધ્યાન આપો. તો કે આ 15 છે 30 છે 45 છે, ટૂંકમાં તમને ખબર પડી ગઈ કે 15નો ઘડિયો છે. તો 15, 30, 45, છોકરાઓ તમે કોમેન્ટો કરો છો, જવાબ આપો છો, બધાના જવાબ સાચા છે, પણ મારી તમને સલાહ છે કે જવાબ આપવા કરતાં મારી વાતો સાંભળો. કેમ કે ક્યાંક હું એવી જોરદાર વસ્તુ બોલીશ અને તમારું ધ્યાન ગણવામાં હશે ને તો એ વસ્તુ ચૂકી જશો. બરાબર સાંભળો. અત્યારે તમારે તમારી હોશિયારી દેખાડવાની, આ કોઈ પરીક્ષા નથી. અત્યારે તમારું કામ છે શીખવાનું, એટલે બરાબર સાંભળો દરેક શબ્દને જોખી જોખીને. કેમ કે આ વસ્તુ હું 250મી વાર ભણાવતો હોઈશ, દરેક વસ્તુ મને ફિક્સ છે. તમને ક્યાં તકલીફ છે, ક્યાં ધ્યાન રાખવું જોઈએ, આગળ જતા ક્યાં ભૂલ કરશો, એટલે આ બધી જ વસ્તુઓ ઉપર ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? 15, 30 અને 45 છે, એટલે ખબર પડી ગઈ 15નો ઘડિયો છે. બસ. તો 15ના ઘડિયામાં અહીંયા કેટલા આવે? 60, અને અહીંયા કેટલા આવે? 75. આ લખવાની જરૂર નથી, મનમાં બોલી અને આગળ જમ્પ મારી દેવાનો. બરાબર? તો હવે તમને ખબર છે કે આ બધા સરવાળા થાય છે, 4માં 15, 19માં 30 એ રીતે. તો 154માં 75 ઉમેરાય તો જવાબ આવશે 229. એકદમ સીધા સાદા પ્રકારની સિરીઝ હતી. હવે લઈશું બીજી સિરીઝ. કશું જ નથી કરવાનું, ગેપ લખવાનો છે. 3નો ગેપ, 6નો ગેપ અને 12નો ગેપ 3 વખત લખવાનો છે. તમને અહીંયા ખબર પડી કે ઘડિયો નથી. 3ના ડબલ, 6ના ડબલ એમ ડબલ થાય છે. જો 3નો ઘડિયો હોય ને તો 3, 6 અને 9 આવે. અહીંયા કેટલા છે? 12, એટલે કે ડબલ થાય છે. 3ના ડબલ 6, 6ના ડબલ 12, 12ના ડબલ 24, 24ના ડબલ અહીંયા 48 આવે. આ વચ્ચેનો આંકડો લખવાની જરૂર નથી, આપણે ટાઈમ પણ બચાવવો છે. તો 52 અને 48 બાળકો કેટલા થાય? 100.
તો આ સિરીઝમાં ઘડીઓ હતો, આ સિરીઝમાં ડબલ થતા હતા. આ અલગ અલગ પ્રકારની વેરાયટીઓ છે. ચલો ત્રીજો ક્વેશ્ચન છે, તો અહીંયા પણ આપણે ગેપ જ લખશું. કેટલાનો ગેપ છે? 10નો. અહીંયા કેટલાનો છે? 20નો. અને અહીંયા કેટલાનો છે? 40નો. તો સેમ જે લોજિક છે એ જ લોજિક અહીંયા છે કે ગેપ છે એ ડબલ થતો જાય છે. 10, 20, 40. તો અહીંયા કેટલા આવે? 80. અને અહીંયા કેટલા આવે? 160. તો જવાબ શું આવશે બાળકો? 5, 16 ને 15, 31. 315 તમારો જવાબ થશે. ચલો લઈશું. શરૂઆતમાં ઈઝી હશે, ધીરે ધીરે લેવલ વધશે. મેં કીધું હતું ને કે જેને હાવ ગણિતનો ગઈ ન આવડતો હોય ને એને આપણે દોડતા કરવાના છે. ચલો એના પછીનો ક્વેશ્ચન. તો આપણે સીધે સીધો અહીંયા ગેપ લખશું. કેટલાનો ગેપ છે? 12. અહીંયા કેટલાનો ગેપ છે? 24. અને અહીંયા કેટલાનો ગેપ છે? 36. તો 12, 24 અને 36. તો અહીંયા 12નો ઘડીયો છે. તો અહીંયા કેટલા આવે બાળકો? 48. અને એ જ રીતે અહીંયા કેટલા આવે? 60. તો જવાબ શું આવશે? 215. 225 આવશે. તો આન્સર થશે તમારો 225. હવે એના પછીની 5 નંબરની સિરીઝ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે અપૂર્ણાંકો છે. તો 1/4 અપૂર્ણાંકોની બેઝિક વેલ્યુની તમને ખબર હોવી જોઈએ કે 1/4 હોય ને બાળકો એટલે 0.25 થાય. ખબર હોય તો વધારે સારું રહે. એવી જ રીતે 1/2 હોય ને તો 0.50 થાય. અને એ જ રીતે 3/4 હોય ને તો 0.75 થાય. આગળ હું આ બધી વસ્તુઓ તમને શીખવાડીશ જ્યારે આપણે ગણિત લઈશું ત્યારે. તો અહીંયા 1/4 કિંમત થાય 0.25, 1/2 કિંમત થાય 0.5 અથવા 50, બંને લખી શકાય. 3/4 કિંમત થાય 0.75. તમને જોઈને ખબર પડી ગઈ કે 0.25 નો તફાવત છે, અથવા તો 0.25નો ઘડીયો છે ને. 25, 50, 75. પછી અહીંયા કેટલા આવે? 100, 2 પોઈન્ટ મૂકવાના. પછી કેટલા આવે? 125, 2 પોઈન્ટ મૂકવાના. પછી કેટલા આવે? 150. એટલે હા, પછી કેટલા આવે? 175. હવે કેટલા આવે? 200, એટલે 2. તો જવાબ શું આવશે બાળકો તમારો? 2. 25નો ઘડીયો જ છે. અને આવી કોઈ માથાકૂટ ન કરવી હોય, તમને ફાવટ હોય ને તો તમે સીધું કહી શકો છો. આને કહેવાય પા, આને કહેવાય અડધો, આને કહેવાય પોણો, આને કહેવાય 1. પછી આને શું કહેવાય? તો કે 1/4 છે ને, ન ખબર હોય તો તમને કહું આને છે ને 1+1/4 આમ પણ લખી શકાય. બરાબર છે? અહીંયા વચ્ચે પ્લસની સાઇન નથી, લખીને તમે આ રીતે લખી શકો છો. કોઈ પણ અપૂર્ણાંક હોય, 4/3/4 લખેલું હોય ને તો 4 આખા કહેવાય અને બીજા 3/4. આવી રીતે છૂટું તમે પાડી શકો છો. બરાબર છે? તો આવી રીતે પણ તમે લખી શકો છો. તો આ શું થશે? 1/4, આ 1/2, આ 3/4, આ 1. હવે 1માં પાછો 1/4 ઉમેરાણો, આ 1/2 ઉમેરાણો, 1/3/4 થયો. તો હવે એ જ રીતે જવાબ શું આવે? 2. હજી કોઈ મારે લડવું હોય તો હું એમય લડી શકું. જુઓ, આ 1/4 છે, આ 1/1/4 છે, એટલે 1 વધારે થયો. આ અડધો છે, આ 1/1/2 છે, એટલે એમાં 1 વધારે થયો. આ 3/4 છે, 1/1/3 છે, એટલે એમાં 1 વધારે થયો. તો આમાં 1માં 1 વધારે થાય તો કેટલા આવે? 2. તમે આમ કરી શકો છો, પણ એકદમ સરળ પ્રકારની હતી એટલે આમાં કોઈ જાતનું બીજું કરવાનું નથી થતું. અહીંયા હું આ બધાની કિંમતો લખી નાખું. આ 1, આની કિંમત થાય 1.5, આની કિંમત થાય 2, આની કિંમત થાય 2.5, આની કિંમત થાય 3. તો 1, 2, 2.5, 3. તો હવે કેટલા આવે? 3.5. હવે આ 0.5 છે એને 1/2 તમે આ રીતે પણ લખી શકો છો. તો જવાબ આવશે 3/1/2, એટલે કે ઓપ્શન એ તમારો જવાબ થશે. ચલો લઈશું નેક્સ્ટ. તો અહીંયા આપણે જે સિરીઝો જોઈ એમાં શું હતું? તો કે કાં ઘડીયો હતો અને કાં તફાવત ડબલ થતો હતો. ધીરે 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 બધું વધતું જશે. બરાબર છે? ચલો તો હવે 7 નંબરની સિરીઝ જોઈએ. હવે અહીંયા તમે તફાવત લખશો તો તમે ધંધે લાગશો. તો અહીંયા થોડોક પ્રકાર બદલાણો. મેં કીધું ને કે ધીરે ધીરે કચુંબર બધું આવતું જશે. હજી ટમેટા જ હતા અને કાકડી જ હતી. ધીરે ધીરે બધું કચુંબર આવતું જશે. ચલો તો આ આંકડા છે ને, આ 27 છે, 125 છે, 729 છે, આ બધા આંકડાઓ છે ને વર્ગ અને ઘન છે. હવેથી સિરીઝ માટે કોઈ પણ સિરીઝની અંદર કોઈ પણ સંખ્યાનો તમને વર્ગ કે ઘન અથવા એની આગળ પાછળના આંકડા દેખાય તો એ તમારા માટે હવેથી જાણીતા અંકો કહેવાશે. શું કહેવાશે? જાણીતા અંકો. જુઓ, કોઈ સિરીઝ તમે જુઓ છો, કોઈ સિરીઝની અંદર 64 આવે ને આંકડો, સિરીઝની અંદર લખેલો આંકડો આવે ને 64, એટલે તમારા મનમાં તમે એક રિમાઇન્ડર મૂકી દો કે 64 એટલે 8નો વર્ગ થાય ને 4નો ઘન થાય.
માની લો કે 125 ક્યાંય આવે તો સીધો તમારા મનમાં તમને સીધો આમ ખટકો થવો જોઈએ કે 125 એટલે 5નો ઘન થાય, એટલે કદાચ આ વર્ગ કે ઘનવાળી સિરીઝ હોય. ડન છે? જરૂરી નથી કે એની જ હોય, પણ હોઈ શકે છે. ગમે ત્યારે તમને 121 કોઈ સિરીઝમાં દેખાય તો તમને શું સીધું યાદ આવશે? 11નો વર્ગ. ટૂંકમાં બાળકો, મારી તમને સલાહ છે કે 1-10 સુધીના ઘન અને 1-25 સુધીના વર્ગ અત્યારથી મંડો પાકા કરવા. હજી તમારે કોઈ લોડ નથી, તો શું થશે? આ આંકડાઓ જાણીતા થશે. તો આ થઈ ગયું. યાદ શું શું રાખવાનું? હજી કંઈક યાદ રાખવાનું છે. માની લો કે ક્યારેય કોઈ સિરીઝમાં 126 દેખાય દે, 126 તો 5નો ઘન પ્લસ 1 થાય. આજુબાજુનો પડોશી જ થયો. અને પેપર સેટર આવું કરે છે. જેવું કરે છે ને દરેક વસ્તુ હું તમને કહીશ. ક્યાંય કોઈ સિરીઝમાં તમને 124 દેખાય ને તો 5નો ઘન માઇનસ 1. આવું તમને યાદ આવવું જોઈએ. ધીરે ધીરે આવશે, હું એમ નથી કે તોરાતોરા આવશે. બરાબર છે? એવી જ રીતે હજી થોડુંક તમારે યાદ રાખવાનું થાય. 130 હોય ને બાળકો તો 5નો ઘન વત્તા 5, અને 120 હોય તો 5નો ઘન ઓછા 5. આટલી વસ્તુ 125ની આજુબાજુની તમારે યાદ રાખવી જોઈએ. ટૂંકમાં ચાર આંકડા આ રીતે આવે. ઈ એવું નહીં કહે કે 5નો ઘન માઇનસ 2, આવું નથી કહેતો. મારો અનુભવ છે 5નો ઘન વત્તા 2 એવું નથી કરતો. પણ કોઈ પણ સંખ્યાના ઘન પ્લસ 1 માઇનસ 1, એક ઈ પૂછે, જો મેં કહ્યું ને પ્લસ 1 માઇનસ 1, અને બીજું કોઈ પણ સંખ્યાના ઘનમાં એ જ સંખ્યા ઉમેરવી અથવા એ જ સંખ્યા માઇનસ કરવી. હજી એક એક્ઝામ્પલ આપું તમને ન સમજાણું હોય તો. માનો કે 6નો ઘન છે તો 216 તો તમને સીધું યાદ આવી જશે. બીજું ઈ પર સિરીઝમાં શું શું પૂછી શકે? તો કે 215 એ પૂછી શકે ને 217 એ પૂછી શકે. 215 એટલે 6નો ઘન પ્લસ, સોરી, માઇનસ 1 થાય, અને 217 એટલે 6નો ઘન પ્લસ 1 થાય. આ બે આંકડા સીધે સીધા ચોંટાડવાના થશે. આવા નવા હજી બીજા બે આંકડા, 216 છે ને તો 222, 222 એટલે 6નો ઘન પ્લસ 6, અને એ જ રીતે 210 એટલે 6નો ઘન માઇનસ 6. આ થોડુંક અઘરું એને કરવું હોય ને તો, હેલું કરવું હોય તો સીધો આ આંકડો આપશે, થોડુંક અઘરું કરવું હોય તો આ આંકડો આપશે, અને વધારે અઘરું કરવું હશે તો આ આંકડો આપશે. તો શું લખવાનું થાય છે? તો કે કોઈ પણ સિરીઝમાં પરફેક્ટ એટલે કે પૂર્ણ ઘન કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ દેખાય. હળંગ બે સંખ્યા દેખાય એટલે પાકું થઈ જાય કે ભાઈ આ વર્ગ કે ઘનથી સોલ્વ થાય છે. કોઈ પણ સિરીઝમાં પૂર્ણ વર્ગ કે પૂર્ણ ઘન સંખ્યા દેખાય, અથવા તો તેની આગળ પાછળની, અથવા તો મેં કીધું એમ કે તે સંખ્યા સાથેનો આટલો તફાવત હોય, 6નો ઘન હોય તો 6નો તફાવત હોય, આવી સંખ્યાઓ દેખાય તો સીધું મગજમાં સેટ કરો કે આ ઘન અને ક્યુબથી સોલ્વ થાય છે. ડન છે? બીજું અત્યારે આપણે એટલું જ લઈએ, થોડીક વાર પછી બીજું આવશે. તો અહીંયા તમે જોયું 27 જોઈને તમને યાદ આવે કે 3નો ઘન છે. હજી કદાચ 27 ના જુઓ તો 125 બે આંકડા જોશો ને એટલે તમને પાકું યાદ આવી જશે. તો યાદ આવી ગયું. હજી અહીંયા આગળ જો કે યાદ કરવા જશો તો તમે પાછા બઠ્ઠા વળી જશો, પણ આટલું કરી શકાય. બરાબર છે? તો 27 એટલે 3નો ઘન થાય, 125 એટલે 5નો ઘન થાય, આટલી જ તમને ખબર છે. કેટલી વાર નક્કી કર્યું? આપણે 2 વાર. હવે સીધે સીધો અહીંયા ઉતાવળ કરીને 7નો ઘન મૂકવો નહીં. જરૂરી નથી કે 7નો ઘન આવે જ, આવે ખરો, અને ઘણીવાર સિરીઝમાં એને વિચિત્ર કરવું હોય ને તો બીજું ક્યાંક આવે. એટલે 3 વખત તો ચેક કરવાનું થાય જ છે તમારે. જો પરફેક્ટ લેવું હોય તો 2 વાર ચેક કરશો તો ભૂલ પડશે, 4 વાર ચેક કરશો તો ભૂલ નહીં પડે પણ ટાઈમ બગાડશે. મારે ટાઈમે નથી બગાડવો અને ભૂલે નથી પાડવી. બરાબર છે? તો 729 છે એ તમને ખબર છે, 9નો ઘન છે. આ તમને ન ખબર હોય તો આ આંકડાઓ જાય તેલ પીવા. હું તો આટલામાં મારી દુનિયા વસાવી લઈશ. તો આ 3 છે, આ 5 છે, તો હવે કેટલા આવે? 7. 7નો ઘન થાય 343. તો જવાબ આવશે બાળકો 343. અહીંયા આ 11નો છે, આ 13નો છે, એ કાંઈ જોવાની જરૂર નથી. 3 વાર ચેક થઈ ગયો એટલે ભયો ભયો. ડન છે? હવે લઈશું બીજી સિરીઝ. અહીંયા તમે જુઓ આંકડા ઘટે છે, આગળ વધતા હતા. ટૂંકમાં તમામ પ્રકારો મેં લઈ લીધા છે. ઓબ્ઝર્વ કરશો ને તમે તો બધી રીતે તમને પ્રેક્ટિસ થઈ જશે. એક્ઝામમાં કાંઈ નવું ના લાગવું જોઈએ. બરાબર? અને એક્ઝામમાં તો જ કાંઈ નવું નહીં લાગે જો આ વસ્તુ તમે વારંવાર કરશો. તો નવી પ્રેક્ટિસો માટે નવા મટીરિયલો ફંફોરવા કરતા આ કરો. આ ચેપ્ટરમાં ટોટલ હું તમને છે ને 315 જેવી સિરીઝ કરાવવાનો છું. કેટલી? 315 જેવી સિરીઝ કરાવવાનો છું. પેલા એક જ પ્રકારની સરવાળાવાળી, તમારું મન ચોંટી જાય પછી ગુણાકારવાળી, એટલે તમારું મન ચોંટી જાય, બેયમાં મન ચોંટી જાય એટલે મિક્સ ઠપ કરવાનું. મિક્સ ચાલુ થાય પછી એમાં ધીરે ધીરે અઘરું કરવાનું.
એકવાર તમને ફાવટ આવી જાય પછી શું કરવાનું? તો કે પછી પૂછાયેલા લેવાના. ખાસ કરીને 2021, 2022 અને 2023માં પૂછાયેલા પ્રશ્નોને મેં વધારે ભાવ આપ્યો છે. જૂનાય સારા લાગ્યા છે, પ્રશ્નો લીધા છે, અને એવી રીતે દરેક ચેપ્ટર આપણે કરશું. બરાબર છે? ચલો, તો અહીંયા તમે જુઓ કે સિરીઝમાં આંકડાઓ ઘટે છે. ઘટતા હોય કે વધતા હોય, આપણે આંકડાઓને સ્કેન કરી લીધા. 121 એટલે તમને દેખાય છે 11 નો સ્ક્વેર. અને હું તો તમને સલાહ આપું છું બાળકો કે વચ્ચે ક્વેશ્ચન માર્ક હોય એની આગળ એક આંકડો હોય ને તેને જોવાય જ નહીં. આપણે આ બાજુ જ ઘાટું કરાય, જેમનું ઘાટું હોય ને એમનું ઘાટું કરાય. આમ જોવાની જરૂર નથી, કેમ કે અહીંયા છે ને સિરીઝ બ્રેક થાય છે, વચ્ચે ખાલી જગ્યા એટલે બ્રેક થાય. તમે કોઈ પણ સિરીઝ જોશો ને તો છેલ્લે ક્વેશ્ચન માર્ક હશે ને એ સિરીઝ તમને પ્રમાણમાં હેલી લાગશે, વચ્ચે ક્વેશ્ચન માર્ક હશે ને એ સિરીઝ તમને પ્રમાણમાં અઘરી લાગશે. આવા અનુભવો થશે થશે ને થશે. તો તમારે શું કરવાનું? ક્વેશ્ચન માર્ક વચ્ચે હોય ને તો જે બાજુ વધારે આંકડા હોય એ બાજુ મન પોરવાનું, જે બાજુના આંકડા આપણે ગમે એવા હોય, મજા આવે એવા હોય એ બાજુ ધ્યાન રાખવાનું. આ બધું લખવાનું છે. બરાબર છે? ચલો, પણ ક્યાં લખવાનું? રાતે લખવાનું છે. બરાબર? 81 એટલે 9 નો સ્ક્વેર, 8 નો સ્ક્વેર અને 7 નો સ્ક્વેર. આ આખા ગામને આવડે છે. બરાબર છે? તો અહીંયા 10 નો સ્ક્વેર કેટલો આવે? 100. એકદમ ઇઝી સિરીઝ હતી. ચલો, એના પછીની સિરીઝ આપણે મન અહીંયા જો, અહીંયા હેલી વસ્તુ હેલી, ઘણાના હેલું લાગતું હશે, ફાવટ હશે ને. તમારે બાળકો ખાલી શીખવા માટે જ તમે આ જુઓ છો, સમજી લેજો. અહીંયા આપણે સોલ્વ નથી કરતા. સીધું ધ્યાન ક્યાં દેવાનું? અહીંયા આમાં ધ્યાન નહીં દેવાનું, કેમ કે એક જ આંકડો છે. આ બાજુ કેટલા છે? 3. તો આ 3 નો ઘન છે, આ 4 નો ઘન છે, આ 5 નો ઘન છે. મેં કેટલી વાર ચેક કર્યું? 3 વાર. તો એ પ્રમાણે હું આગળ જાઉં તો 2 નો ઘન કેટલો આવે? 8. આને હું જોઈશ જ નહીં, એને હું નેગ્લેક્ટ કરીશ. ડન છે? ચલો, એના પછીનો ક્વેશ્ચન 10 નંબરનો. 17, 18, 26, 53, 117. તો ગેપ લખીશું અહીંયા. આ આંકડાઓ જોઈને મને કોઈ સ્ક્વેર ક્યુબ યાદ નથી આવતા. બરાબર છે? તો આપણે શું પાછા હતા ત્યાં જતા રહીશું. શું લખશું? તફાવત. કેટલાનો તફાવત છે? 1 નો. કેટલાનો તફાવત છે? 8 નો. કાંઈ વિચારવાનું નહીં. 3 વાર ના થાય ત્યાં સુધી કશું વિચારવાનું નહીં. વિચારશો તો એવું બનશે કે તમે ખોટા રસ્તે જશો. છોકરા શું કે 1 અને 8 જોઈને એમ કે સાહેબ ઘન છે. આ વાત સાચી છે, પણ દર વખતે એવું જરૂરી નથી હોય એવું, ખાસ કરીને એક્ઝામમાં એવું નહીં થાય. એટલે મારી સલાહ છે કે 3 વાર સુધી કઠણિયાથી તફાવત લખી નાખવાનો. કેટલી વાર? ગોવિંદભાઈ 3 વાર. મારી સામે અહીંયા ગોવિંદભાઈ બેઠા છે. ચલો, અહીંયા કેટલા આવે? 27. 3 વાર તફાવત લખી નાખો. હવે જે તફાવત લખ્યો છે ને એ જુઓ, જાણીતા અંકો છે. હા સાહેબ, જાણીતા અંકો છે. 1 નો સ્ક્વેર એ થાય ને 1 નો ક્યુબ એ થાય, તો એને એમને રાખો. આ 2 નો ક્યુબ, આ કેટલાનો ક્યુબ છે? 3 નો. તો આને ક્યુબ કરી નાખું. તો આ 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન અને 5 નો ઘન, સીધો આને કૂદી જ જવાનું. સીધા કેટલા લખવાના? 125. 117 અને 125 તો કેટલા થશે મિત્રો? 242. અહીંયા જવાબ આવશે તમારો ઓપ્શન ડી, 242. ડન છે? હવે 11 નંબરની સિરીઝ પણ તમે જુઓ, ઘટતા જાય છે. ઘટે છે ને? તો ભલે ઘટતા હોય, આમાંથી કોઈ આંકડો જાણીતો નથી, એટલે હું સીધા શું લખીશ? તફાવત. કેટલાનો તફાવત છે? 49નો. મારા મગજમાં થોડો ખટકો થશે, હું નક્કી નહીં કરું, પણ ખટકો થશે કે 49 એટલે 7નો વર્ગ છે. બરાબર છે? હોય શકે અહીંયા 49 હોય, અહીંયા 48 હોય, અહીંયા 47 હોય, ખબર નથી. 3 વાર નક્કી કરીશ. બરાબર છે? અહીંયા કેટલા આવે? 36. થોડીક અંદરથી લાગણીઓ બળવત્તર બની અથવા તો પ્રબળ બની. શું થયું? લાગણીઓ બળવત્તર બની અથવા તો પ્રબળ બની. બરાબર છે? પણ હજી હું નક્કી નહીં કરી લઉં, નક્કી તો હું 3 વાર જ કરીશ. અહીંયા કેટલા આવે બાળકો? 25. 7, 6, 5, 4 અને 3નો સ્ક્વેર 9. હવે ઉતાવળમાં જોવાનું, પ્લસ થાય છે કે માઇનસ થાય છે? સંખ્યા ઘટે છે એટલે માઇનસ થાય છે. 524માંથી 9 જાય મિત્રો, તો જવાબ આવશે 515. ચલો, બરાબર છે? લઈશું નેક્સ્ટ. ભાઈ લાઇક બાઇક કરતા રહેજો, મિત્ર મંડળમાં સ્ટે કરતા રહેજો. હવે એના પછીની સિરીઝ છે, 3 છે અને પછી 219 છે, પછી 344 છે, પછી 408 છે. આમાંથી એક પણ આંકડો આપણા માટે જાણીતો નથી, એટલે આપણે શું લખશું? ગેપ. અત્યારે બીજું વિચારવાનું જ નથી, ગેપ વાળી જ સિરીઝો છે. મિક્સ થશે ને ત્યારે મગજમાં દુખાવા ચાલુ થશે. ચલો, કેટલા આવે બાળકો? 216. અંદરથી બલબુટિયા બોલે છે. ચલો, કેટલા આવે? 125. થોડુંક વધારે પડતું થવા માંડ્યું. કેટલા આવે? 64. થઈ ગયું પાકું. તફાવત જ હું લખું છું. આ 6નો છે, આ 5નો છે, આ 4નો છે, અહીંયા શું આવે? 3નો. 27. વધવાના કે માઇનસ કરવાના? વધે છે. તો 408માં 27 વધે, તો જવાબ શું આવશે? 400 ને
35. તો અહીંયા આન્સર આવશે 435. ચલો લઈશું નેક્સ્ટ 13 નંબર. અહીંયા ધ્યાન આપવું નહીં, સમય પતિ અને નાણાંનો બગાડ થશે. આ બાજુ ચાર આંકડા છે તો હું આ બાજુ ધ્યાન આપીશ. આ બંને વચ્ચેનો તફાવત છે 64, આ બંને વચ્ચેનો તફાવત છે 25 અને આ બંને વચ્ચેનો તફાવત છે 216. જો ધીરે ધીરે લેવલ વધતું જાય. 216 એ 6 નો ઘન છે, 25 એ 5 નો વર્ગ છે, 64 એ 4 નો ઘન છે. જોયું આ વખતે વર્ગ ઘન મિક્સ આવ્યા. આપણે શું કરશું, 6 5 4, તો અહીંયા શું આવે 3. ઘન વર્ગ, ઘન વર્ગ, 3 નો વર્ગ કેટલો આવે 9. કઈ સંખ્યામાં 9 ઉમેરવાથી 21 આવે? જો તમે ડાબી બાજુથી જમણી બાજુ જતા હોય તો પાછળથી આગળ જવાય, અહીંથી આમે જવાય, હો આમે જવાય, એમાં કાંઈ ખોટું નથી. આમ જઈએ તો માઇનસ થાય અને આમ જઈએ તો પ્લસ થાય. આ વખતે આપણે આમ જઈશું. 21માંથી 9 જાય તો કેટલા આવે 12. થઈ ગયું કે નહીં? માનો કે આમાં તમને નથી મજા આવી, આપણે અહીંથી જ મજા આવે, સીધું જ જવા મજા આવે. તો આ ચોગડો લખો તો અહીંયા શું આવે તગડો, ને અહીંયા શું આવે બગડો, ને અહીંયા શું આવે એકડો. તમે થોડુંક આગળ જવું પડે. આ ઘન છે, આ વર્ગ છે, આ ઘન છે, આ વર્ગ છે, ને આ શું આવે ઘન. બે નો ઘન કેટલો થાય 8, 4 ને 8 12, 12 માં 9 ઉમેરાય 21. તમે એ રીતે પણ કરી શકો છો. એના પછીનો ક્વેશ્ચન માઇનસ થાય છે. ચલો 600 ના 500 નો 19 થયા, એટલે કેટલાનો તફાવત છે 81 નો. પણ આ કરવાનું નહોતું, કરવાનું અહીંથી જ હતું. ડન છે? ચલો આ કેટલા થયા 36, તફાવત છે 36, અહીંયા તફાવત છે 25 અને અહીંયા તફાવત છે 16. તો 4 5 6 7 અને 8, ચલો તમને મજા આવે એમ જ હું લખું છું. અહીંયા 49 લખવા હોય તો લખાય, બાકી ના જરૂર નથી. હવે શું થશે, 519માં 64 માઇનસ થશે, એટલે પહેલાં 64માંથી સીધે સીધા માઇનસ કરી નાખો. 519માંથી 64 ડાયરેક્ટ કરવા હોય તો તમે આ રીતે કરી શકો છો. કેટલા આવશે 455 બરાબર છે 45 ને 19 64, તો આન્સર આવશે તમારો 455. હવે એના પછીનો ક્વેશ્ચન અગેન ગેપ છે. કેટલાનો ગેપ છે બાળકો 25 નો, કેટલાનો ગેપ છે બાળકો 23 નો. જોયું આ વખતે પોપટ થઈ ગયો. 25 જોઈ અને આપણને સીધું એવું લાગતું હતું કે સાહેબ 5 નો સ્ક્વેર બરાબર છે. કેટલી વારે નક્કી કરવાનું બાળકો? 3 વારે. તો આ 25 છે, આ 23 છે, અહીંયા કેટલા છે મિત્રો 21. તો થઈ ગયું 3 વાર, તો અહીંયા કેટલા આવે 19 અને જવાબ શું આવશે 500. આને કહેવાય કુદરતે સુખ દીધું. આવો સારો જવાબ આવે ને, બાદબાકી કરવાની મજા આવે, ત્યારે આપણે શબ્દ પ્રયોગ કરશું કુદરતે સુખ દીધું. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. હા શું લખવાનું છે ગેપ. ચલો તો 8માંથી 2 જાય તો 6 1 અને 2, 216, એટલે 6 નો ક્યુબ યાદ આવે છે પણ હજી હું નક્કી નહીં કરું. ચલો 12માંથી 7 જાય તો 5 2 અને 1, 125, હજી એકવાર હું નક્કી કરીશ કેટલા આવશે 64. થઈ ગયું. ઘણા છોકરાને કેવું હોય ખબર છે, આ મોટી મોટી બાદબાકીઓ કરવામાં મજા નથી આવતી. હા ને, એવું થાય છે ને તમારે? તો નથી કરવી. અહીંયા આ નાના આંકડા છે ને, અહીંયા હું કરીશ, આ લખીશ, આ લખીશ ને આ લખીશ, આ નહીં કરું. આ એકવાર, આ બે વાર, મારે 3 વાર હળંગ કરવું છે. ગમે ત્યાં કરી શકો, આગળ કરો પાછળ કરો, 3 વાર હળંગ થવું જોઈએ. કેટલી વાર? 3 વાર. અને કેવું હળંગ? નાના આંકડાઓમાં કરશો તો તમારી બાદબાકીઓ જલ્દી થશે. ચલો કરશું. તો અહીંયા કેટલા આવશે બાળકો 125 આવશે. અહીંયા કેટલા આવશે બાળકો 7માંથી 3 જાય તો 4, કેટલા આવશે 64 અને અહીંયા કેટલા આવશે 27. થઈ ગયું નહીં? આ 5 નો, આ 4 નો, આ 3 નો અને હવે એ જ રીતે 2 નો કેટલો આવે 8. તો 256માંથી 8 જાય તો જવાબ આવશે 248. હવે એના પછીનો ક્વેશ્ચન સીધી સાદી બાદ બાકી છે. ચલો કેટલા ઓછા થયા 2, કેટલા ઓછા થયા 4 અને કેટલા ઓછા થયા 8. 2 4 8, જોયું ને? હવે 10 નો આવે, ડબલ થઈ જાય ગેપ. આ માઇનસ થઈ જાય. તો અહીંયા માઇનસ થશે 16, અહીંયા માઇનસ થશે 32 અને અહીંયા માઇનસ થશે 64. આ આંકડાઓ લખવાની જરૂર નહીં, તમે ટક 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 સીધું લખી શકો છો. 296માંથી 64 જાય તો જવાબ આવશે તમારો 232. બાળકો બરાબર છે? ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. 353 354, જો અહીંયા પાછી વેરાયટી આવી. મેં કીધું ને કે બધા જ પ્રકારની વેરાયટીઓનો સમાવેશ કરી દીધો છે. અહીંયા છે ને આંકડાઓમાં ચડ ઉતર થાય છે. ટૂંકમાં પરીક્ષામાં કોઈ સિરીઝ નવા તમને નવી ન લાગવી જોઈએ. અહીંયા ચડ ઉતર થાય છે.
તો ચડ ઉતર થતી સિરીઝને તમે આવી રીતે અલ્ટરનેટિવલી પણ સોલ્વ કરી શકો છો, પણ અલ્ટરનેટિવલી સોલ્વ કરવામાં કંઈક કંઈક સમસ્યાનો સામનો થશે. લાઇનમાંય કરી શકો છો, અલ્ટરનેટિવલી એ કરી શકો છો. અલ્ટરનેટિવલી જનરલી અનુભવ એવું કહે છે કે છોકરાઓને સસ્તું લાગે છે, પણ ઘણીવાર એમાં ભૂલ થાય છે એવો મારો અનુભવ છે. બાકી અલ્ટરનેટિવલી કરો તો વાંધો નહીં. આ 353 છે, એના કેટલા થયા 351, એટલે માઇનસ 2 થયા. પછી આ કેટલા થયા 349, એટલે અગેન માઇનસ 2 થયા. હવે આમાં જુઓ 354ના 356 પ્લસ 2 થયા, તો પાછા પ્લસ 2 કરું તો જવાબ શું આવે 358. કોઈ પણ સિરીઝની સંખ્યાઓમાં સતત વધઘટ થતી હોય, સતત હો, એકવાર જ નહીં, સતત જુઓ, વધે છે ઘટે છે, વધે છે ઘટે છે, સતત વધઘટ થતી હોય એવી સિરીઝને તમે અલ્ટરનેટિવલી કરી શકો છો. પણ સતત થવી જોઈએ, એકવાર વધઘટવાળી સિરીઝ એ આવશે. સતત વધઘટ થતી હોય તો તમે એને અલ્ટરનેટિવલી કરી શકો છો. અલ્ટરનેટિવલી નથી કરવી, જેમ આપણે કરતા ગયા હતા એમ જ કરવું હોય તો એ કરી શકાય છે. એકવાર પ્લસ થશે ને એકવાર માઇનસ થશે, એકવાર પ્લસ થશે ને એકવાર માઇનસ થશે. ચલો કેટલા થશે, પ્લસ 1, કેટલા થશે માઇનસ 3, કેટલા થશે પ્લસ 5. હા કે ના? હવે એક બીજી સલાહ આપું, મેં આમ કેટલી વાર ચેક કરવાનું કીધું, 3 વાર, પણ ગમે ત્યારે શરૂઆતના અવિભાજ્ય સંખ્યા અને એકી સંખ્યાઓ શરૂઆતની આવતી હોય ત્યારે 4 વાર ચેક કરજો, કેમ કે એમાં ભૂલ થવાના ચાન્સ રહીએ છે. એટલા માટે 1, 3 અને 5 છે, બરાબર છે? તો અહીંયા કેટલા આવશે, -7, તો હવે પ્લસ કેટલા આવશે, 9 આવશે કે નહીં? તો 349માં 9 ઉમેરાય તો જવાબ શું આવશે, 358, બરાબર છે? ચલો આને હું એક સ્ટાર મારી દઉં છું, થોડીક વિચિત્ર હતી એટલા માટે. ચલો લઈશું નેક્સ્ટ. અગેન પાછી ચડ ઉતરવાળી સિરીઝ છે, તમે અલ્ટરનેટિવલી લેશો તો તમને મજા આવશે. 2 - 2 - 2 - 2 વધારે - 2 વધારે જવાબ આવશે 107. એક તો આ રીતે થશે, પણ દર વખતે આવું નહીં થાય એટલે તમારે બે રીતે શીખવું જરૂરી છે. પ્લસ 2 થશે, -4 થશે અને +6 થશે. અહીંયા 3 વાર ચેક થઈ ગયું, વાર પૂરી થઈ ગઈ. અહીંયા શું આવશે, -8, અને અહીંયા શું આવશે, +10. તો જવાબ આવશે બાળકો તમારો 107. ડન છે? ચલો હવે લઈશું 20 નંબરનો છેલ્લો ક્વેશ્ચન, ગેપવાળો, બરાબર છે? અહીંયા તમે જુઓ તો કે તફાવત લખવાનો 2, અહીંયા તફાવત આવે 3, અહીંયા તફાવત આવે 5, અહીંયા તફાવત આવે 8, અહીંયા તફાવત આવે 13. થઈ ગયું કે નહીં? હવે નીચે લાલ કલરથી મેં જે લખેલા છે એ આંકડાઓ જુઓ, મજાનું આવી, કંઈ મળતું નથી. મળે નહીં એટલે વસ્તી શું કરે, મથવાનું ચાલુ રાખે. વસ્તી શું કરે, મથવાનું ચાલુ રાખે. પાછી મથે, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 5. આમાંય કંઈ મજાનું આવી, એટલે શું આમ નમ તમે આવી રીતે આમ 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 આવી રીતે પહેલા કર્યું, પછી અહીંયા આમ કર્યું, પાછા અહીંયા મથવાનું ચાલુ રાખે. 1, 2, 1, 1, 2. આ તો વડનગરનું તોરણ થઈ ગયું છોકરાઓ, તોરણ થઈ ગયું ને વડનગરનું. હું તમને એક વસ્તુ કહું કે ગમે ત્યારે કોઈ સિરીઝમાં તમે આવી રીતે ગેપ લખો, જોજો હો, આ 2, નહીતર થશે શું ખબર છે, સિરીઝમાં બની તો બની, નહીતર અબ્દુલ ગની. આ ગેપ લખો, હું કહીશ એટલે તરત કહેશે હા સાહેબ ફીબો નાખી છે, સમજાણું? પણ એ એક્ઝામમાં યાદ નથી આવતું. તો કેવી રીતે યાદ આવે, તો કે તમારું કામ છે ગેપ લખવાનું. આ તો યાદ આવશે, ગેપ લખી નાખો. હવે આમાં તમે કનેક્શન શોધો, કનેક્શન મળતું નથી. ગમે ત્યારે કોઈ પણ સિરીઝમાં બાળકો ગેપ લખો છો અને કનેક્શન નથી મળતું, તો તમે જે ગેપ લખો છો એ આંકડાઓને ઉપરના આંકડાઓ સાથે સરખાવવાના. શું કરવાનું, સરખાવવાના. તમે જુઓ આ તગડો રિપીટ થયો, આ 5 રિપીટ થયો, 8 રિપીટ થયો, આ 13 રિપીટ થયા. જો આંકડા રિપીટ થાય, ઉપર સિરીઝના આંકડા જ નીચે ગેપમાં આવતા હોય, તો એનો મતલબ થાય ફિબોનાકી હશે. શું હશે, ફિબોનાકી. ભાઈ યાદ રહેશે ફિબોનાકી સિરીઝ ક્યારે હોય, યાદ રહેશે? ઓલું તો શું થાય છે કે સ્ટ્રાઇક થાય તો યાદ આવે, નહીતર ના આવે. આપણે એવું નથી કરવું, ભગવાન ભરોસે કંઈ રાખવાનું જ નથી થતું. ભગવાન ભરોસે આવતી છેલ્લે આવે, બરાબર છે? આપણે થાય એટલું લડી લેવાનું આવે છે. તો અહીંયા તમે યાદ રાખશો, લખી લેશો કે ગેપના આંકડાઓ ઉપરની સિરીઝના આંકડાઓમાં રિપીટ થતા હોય તો એ ફિબોનાકી હોય. ફિબોનાકી એટલે શું, તો કે એક સ્પેશિયલ પ્રકારની સિરીઝ છે જેને ન ખબર હોય ને કહી દઉં. પહેલાં 2 આંકડાનો સરવાળો 3 આંકડો થાય, થાય ને? જુઓ 3 - 5 - 8, પછી આ 5 - 8 સરવાળો કેટલો થાય 11, પછી આ 13 - 8 સરવાળો કેટલો થાય 21. એવી રીતે આગળના 2 આંકડાનો સરવાળો 3 આંકડો થાય.
તો હવે એ જ રીતે આનો સરવાળો જવાબ થાય, શું આવશે? 55. ડન છે. ફીબો નાખીને આપણે નામ આપશું છેતરામણી. શું નામ આપશું? છેતરામણી સિરીઝ. ડન છે. ચલો લઈશું લીંબાચિયા ભાઈ, આગળ જઈએ. હવે 20 સિરીઝ લઈશું આપણે ગુણાકારથી. કાંઈ મગજ નથી ચલાવવાનું, અત્યારે ખાલી શીખવાનું છે. મગજ જ્યારે મિક્સ ચાલુ થાય, એક્ઝામ જેવો માહોલ આવે ત્યારે ચલાવવાનું છે. હું અત્યારે તમારું પાસું મજબૂત કરું છું. ગુણાકારથી ઉકેલાતી સિરીઝમાં કોઈ સંખ્યાનો બરાબર ગુણાકાર કે ગુણાકાર કર્યા પછી કોઈ સંખ્યાનો સરવાળો કે બાદબાકી થતો હોય, આ તમને ન સમજાય તો સમજવું નથી, મને આમાં મજા નથી આવતી. આ સિરીઝ ગુણાકારથી સોલ્વ થાય છે. હવેની 20 સિરીઝ ગુણાકારથી થાય છે, એટલે ગુણાકાર જ કરવાના છે. ગુણાકારવાળી સિરીઝ બે રીતે સોલ્વ થાય. એક એક્ઝેક્ટ ગુણાકાર થતો હોય, અને એક ગુણાકાર થયા પછી કંઈક એમાં પ્લસ કે માઇનસ થતું હોય. બરાબર છે. હવે થોડુંક અઘરું આવશે. હો ચલો, તો ખબર અહીંયા તો તમને ખબર જ છે, 2 × 7 = 14, 14 × 6 = 84 થઈ ગયું કે નહીં? હવે આ 7 છે ને આ 6 છે, એટલે અહીંયા 5 આવતા હોય એવું બને, 7 × 6 = 7 ચાલતા હોય. એટલે તમારે 84 ને કેટલાય ગુણો તો 420 થાય. જુઓ આ સંખ્યામાં 0 નથી ને અહીંયા 0 આવ્યો. 0 કોનાથી આવે? 5થી. એટલે અહીંયા કેટલા હશે? 5 થઈ ગયું ને 3 વાર. આટલા ઘડિયા તમને આવડવા જોઈએ. 2 × 7 = 14 અને 14 × 6 = 84. હું એમ નથી કહેતો 84નો ઘડિયો પાકો કરો. બરાબર છે. ચોગડાને કેટલાથી ગુણીએ તો 0 આવે? ચોગડાને 0થી ગુણો તો 0 આવે, ને ચોગડાને 5 થી ગુણો તો 0 આવે. લાસ્ટ ડિજિટની મેથડ ગણિતમાં આપણે શીખશું. તો થઈ ગયું 7, 6 અને 5. હવે અહીંયા શું આવે? 4. અહીંયા શું આવે? 3. અને અહીંયા શું આવે? 2. આ ગુણાકારો કરવા બેસો તો કોઈ દી પાસ નહીં થવું, એ પાકું છે. તો 50, 40 ડબલ કેટલા થાય? 180. તો અહીંયા જવાબ આવશે તમારો 180. ડન છે. હવે એના પછીની સિરીઝ 2 × 26 કરવા છે મારે ગુણાકારથી. તો 2 × 26 કરવા હોય તો કેટલાય ગુણો આપણે? 13. હવે 26 મારે 286 કરવા છે, એટલે એટલું પાકવું છે કે 26 10 ગણાથી વધારે છે. એક બીજી વસ્તુ, આ આંકડો રહ્યો ને, આના આધારે તમે અનુમાનો મારી શકો છો. જરૂરી નથી કે સાચા પડો, પણ મોસ્ટ ઓફ કેસીસમાં સાચા પડી જશો. બરાબર છે. અનુમાનો તમે મારી શકો છો. તો કે સૌથી પહેલું તો 10 ગણાથી મોટું છે. એક બીજું આ 13 છે ને, 13. તો અહીંયા 13 હોઈ શકે, 12 હોઈ શકે, અને 14 હોઈ શકે. જનરલી આટલામાંથી જ હશે. મોસ્ટ પ્રોબેબલી 13 હોવાના ચાન્સ ઓછા, 12 અને 14 જ હોય. તમારે શું કરાય? મનમાં 6 × 2 = 12 નથી, એટલે 12 ન હોય. 6 × 4 = 6 અને બીજું શું આવે? 6 × 4 = 24 તો 4 નથી, ટૂંકમાં 1 નથી. તો હવે 6 છે અને 6 લાવવા છે, તો 6 × 1 = 6 હોય. તો 13ની નજીક છેલ્લે 1 વાળો આંકડો કયો હોય? 11. ખબર પડી? ટૂંકમાં અહીંયા એકી સંખ્યાઓ લીધી છે. અને નોર્મલી શું હોય કે તરત આવતી પહેલાં અથવા પછીની સંખ્યા હોય, પણ આવું પણ થતું હોય. હજી આમાંય મને, હું એવું માનું છું, મન્નત મજા આવી. તો આ તો 13 રાખી દીધા, આટલું તો ચાલશે. હવે અહીંયા ધ્યાન આપો. તમે એમ કહેશો, સાહેબ આવડા બધા આંકડામાં અમને તું ક્યાં કુસ્તી કરાવશ? મારે કુસ્તી નથી કરાવવી, આ 9 છે ને આ 27 છે. ઘણા એમાં એવું કહેશે કે સાહેબ અહીંયા 2 લીધા. તો કે એવું આમાં જ્યારે પણ તમે અંદાજા મારવા હોય ને, ત્યારે પાછળથી આંકડા કાપવાના. કેટલા કાપ્યા? 4. મજા આવી કે નહીં? હવે આંકડો થઈ ગયો 9. હું તમને એમ કહું 90,090 તો મજા ન આવે. કેટલા આંકડા મેં કાપ્યા? 4. તો આમાંય 4 કાપવાના. હવે આનો ગુણાકાર કરો. 9 × 13 = 27, ટૂંકમાં 3 ગણા છે. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? હવે એવી રીતે આ એકડો ન રખાય પછી હાવ હાલી નહીં નીકળવાનું. આ કેટલા લીધા? 18. કેટલા આંકડા મેં કાપ્યા? 3. તો અહીંયા 3 કાપો તો કેટલા આવે? 5. આટલું તો આ તો ખબર પડશે, ઓલી ન ખબર પડે તો આ પડશે. ચલો થઈ ગયું કે નહીં? તો આ 3 છે, આ 5 છે, એટલે આ કઈ સંખ્યાઓ થઈ? તો કે ઓડ નંબર થઈ, એકી સંખ્યા થઈ. પ્રાઇમ નંબર એ હોઈ શકે છે. હવે આ 3 છે, આ 5 છે, અને અહીંયા કેટલા છે? 13. તો 3, 5 પછી કેટલા આવે? 7. અહીંયા કેટલા આવે? 9. અને અહીંયા કેટલા આવે? 11. સેટિંગ થઈ ગયું કે નહીં? સેટિંગ થઈ ગયું કે નહીં? તો આખે આખી સિરીઝ પાટે ચડી ગઈ. હવે તમારે આ આખો ગુણાકાર નથી કરવાનો, ખાલી 9, 6, 54 છેલ્લે 4 વાળો જવાબ આવે. જો 4 વાળા 1 વધારે જવાબ હોય તો આખું કરવાનું. 9, 6, 54 છેલ્લે 4 વાળો એક જ જવાબ છે, એટલે સીધો સીધો જવાબ આવશે. આમાંથી એક પણ નહીં, એવો તો ઓપ્શન આમાં છે જ નહીં, એટલે ખોટી મજૂરી કરીને મજા નહીં કરવાની. હો
ચલો, તો જવાબ શું આવશે? 2574. અહીંયા બાળકો આવશે 2574. હજી આગળ શોખ પૂરો કરવો હોય તો 4 + 7 = 28, જો 8 આવી ગયો એ આવી જ જશે. ડન છે, ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. ગુણાકાર છે એ પાકું છે. ચલો તો અહીંયા નહીં જોવાનું, 15 × 5 તો જ 75 થાય. હવે 75ના 525 કરવા છે. ડન છે, તો 75નો ઘડિયો આવડતો હોય તો તમારે જો હોશિયાર કોઈ નહીં, પણ 75નો ઘડિયો તો આપણને આવડતો નથી. તો અગેઈન આપણે શું કરવાનું, આંકડાની પૂંછડીઓ કાપવાની. શું કરવાનું? પૂંછડીઓ. આ એક કાપી નાખી, બે તો કાપતા હા નો નીકળતો પછી બુઠા થઈ જશો. આ એક કાપી તો અહીંયા એક કાપવાનો. હાથના ઘડિયામાં 52ને ભાગ હલાવવાનો છે. કેટલા એ ભાગ હાલે? 7 × 7 = 49. એક્ઝેક્ટ નથી થતું તો ભાગ જેટલાય હાલે ને એટલાય હલાવવાનો. તો 7 × 7 = 49. આ થઈ ગયું હાથ. જોજો આ એપ્રોક્સિમેશન છે, અંદાજા છે, પણ એ બહુ જોરદાર છે ને. આ રીતે તમને અંદાજા મારતા કોઈ નહીં શીખવાડ્યું હોય. હવે તો કે હવે આમાં હું 5 લઉં કે 52 લઉં? 52નો સાહેબ મને ઘડિયો નથી આવડતો, એટલે હું કેટલા લઉં? 5. કેટલા આંકડા મેં કાપ્યા? 2. તો અહીંયા મારે 2 કાપવાના. હવે 5નો ઘડિયો બોલો 47 એ ભાગ હલાવવાનો છે. તો 5 × 9 = 45. તો અહીંયા કેટલા આવશે? 9. થઈ ગયું 3 વાર. આ 1 વાર 2 વાર અને 3 વાર. હવે આમ આગળ નહીં જવાનું, આપણે જે ઘર બાજુ જવાનું. 9 × 7 = 5. તો અહીંયા કેટલા આવે? 3. અને અહીંયા કેટલા આવે? 1. તો 5 × 1 = 5. જવાબ આવશે 5. છોકરાઓ બરાબર છે? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. 2 × 16 કરવા છે. તો 2 × 8 = 16, એ તો તમને આવડે. 16નો ઘડિયો આવડે જ છે એમ માનું. તો 16 + 7 = 112 થઈ ગયું. આપણે કેટલી વાર ચેક કરવાનું છે? 3 વાર. 112 ઘડિયો, એક એક આંકડો કાપી નાખો. કેટલા એ ભાગ ચાલે છે? 6. તો 11 × 6 = 66 થઈ ગયું 3 વાર. 8 × 7 = 6. અહીંયા 5 હશે, અહીંયા 4 હશે, ને અહીંયા કેટલા હશે? 3. ડન છે. ચલો હવે લઈશું, આનો ગુણાકાર કરવાનો છે. છેલ્લે આવશે 0. 4 × 3 = 12. 20 વાળો જવાબ આવે. છેલ્લે બે આંકડા શું આવે? 20. આખો કરી શકો છો, પણ હું આખો કરવાના મૂડમાં નથી. તો જવાબ આવશે 40 × 320. ભાઈ ડન છે. હવે એના પછીનો ક્વેશ્ચન. અહીંયા તમે જોયું બધા, જે આ વેરાયટી જોઈ તમે, તો કે અહીંયા શું હતું? ઉતરતા ક્રમમાં ગુણાકાર હતો, ક્રમશ સંખ્યાઓ હતી. અહીંયા ઉતરતા ક્રમમાં ગુણાકાર હતો, પણ સંખ્યા 1 છોડીને 1 હતી. હતી કે નહીં? પછી અહીંયા શું જોયું? તો કે અહીંયા ચડતા ક્રમમાં ગુણાકાર હતો, પણ સંખ્યા 1 છોડીને 1 હતી. અહીંયા અગેન ઉતરતા ક્રમમાં ક્રમશ સંખ્યાઓ હતી. હવે અહીંયા લઈએ, જોજો આ થોડીક વેરાયટી છે. કેટલાય ગુણાકાર થયો? 2 × 3 = 6. હવે 6 × 18 કરવા છે, એટલે 6 × 18 = 18. 18 × 72 કરવા છે, એટલે 18 × 72. આટલા પાડા તમને આવડવા જોઈશે. આથી વધારે આગ્રહ હું નથી રાખતો. બસ હવે નજર નાખી દો, 2 × 3 = 4. તો અહીંયા 5 અને અહીંયા કેટલા આવે? 6. ગુણાકાર કરો તો 0 × 6 = 36. 60 વાળો જવાબ આવે. 60 વાળા કેટલા જવાબ છે? 1 જ છે. તો ઓપ્શન એ તમારો જવાબ થશે. ડન છે. ચલો લઈશું નેક્સ્ટ. હવે અહીંયા ગુણાકારથી જ કરવાની છે. મિક્સ કરીશ પછી તમારું માથું દુખશે, બરાબર છે? ગુણાકારથી જ કરવાની છે. તો ગુણિયા કેટલા આવે? 1. ગુણિયા કેટલા આવે? 2. આવે ને? 2 × 6 કરવા, ગુણિયા કેટલા આવે? 3. તો અહીંયા કેટલા આવે? 4. 6 × 6 = 24. આ મૂકી દો. હવે એના પછીની સિરીઝ લઈશું. ચલો તો આ સિરીઝ થોડીક વધારે પડતી વિચિત્ર છે, થોડીક વધારે પડતી. 3ને ગુણાકાર કરો તો 4 ન થાય, બરાબર છે? 4 કરવા હોય તો 3 × 1 = 3 + 1 આવું થાય. હજી કોઈને વિચિત્ર મગજ હલાવવું હોય તો 3 × 2 = 6 − 2 એમ થાય. થાય તો ઘણી રીતે. પછી 4 × 12 તો કે 4 × 3 = 12. આ સારું લાગે? અહીંયા ગુણાકાર કરીને તમે કંઈક પ્લસ માઇનસ કરો છો, અને અહીંયા તમે એક્ઝેક્ટ કરો છો, એટલે સારું ના લાગે. ડન છે. ટૂંકમાં અહીંયા જેવું કરો એવું જ અહીંયા કરવાનું થાય. તો અહીંયા શું કરો તમે? 4 × 2 = 8 અને 4 = 12. તો અહીંયા થોડુંક લોજિક મળે છે કે જેટલાથી ગુણ્યા ને એનો વર્ગ ઉમેરો, અહીંયા જેટલાથી ગુણ્યા એનો વર્ગ. તો હવે અહીંયા તમે 3 થી ગુણીને 3નો વર્ગ ઉમેરો તો 12 × 3 = 36, 9 કેટલા થાય? 45. હવે 45ને તમે 4 થી ગુણીને એનો વર્ગ મૂકો તો ધંધે લાગો. લાગો કે નહીં? તો સેટ નથી થતું. એક વાત. બીજી વાત, આ સિરીઝ ચાલુ કેટલાથી થઈ? 3 થી. 1, 2, 3, 4 અને 5માં સ્ટેપે સિરીઝ છે ને ભયંકર મોટી થઈ. ટૂંકમાં આંકડાઓ બ્લાસ્ટ થયા. તો ગુણાકારો છે ને ભયંકર હશે.
ચીલા ચાલુ ગુણાકાર નહીં હોય, ખબર પડી? બરાબર છે. તો અહીંયા તમે જુઓ, થોડું ખરખું જુઓ તો આ બેનો ગુણાકાર 12 થાય. આ સિરીઝ વિચિત્ર છે, આની ચર્ચા આપણે પાછળ થોડીક તમને ફાવટ આવે ને એટલે ફરીથી કરશું. 3 × 4 = 12. હવે તો કે 4 × 12 કેટલા થાય? 48. હવે 12 × 48 આ સિરીઝ કરેલી હોય ને તો તમને યાદ આવે. 12 × 48 12 × 8 = 96 વધી આવી 9. 12 × 48 9 × 57 થઈ ગયું કે નહીં? હવે મારી હિંમત નથી કે આ બે નો ગુણાકાર કરીને હું આ લઈ લઉં, ડન છે? તો આ સિરીઝ થોડીક વિચિત્ર હતી. હું આને 2 સ્ટાર નહીં 4 સ્ટાર આપું છું, એટલે કે 2 સ્ટારનો વર્ગ, બરાબર છે? અલગથી આ બધી સિરીઝોને તમારે ટીક કરતી જવાની. હવે લઈશું એના પછીની સિરીઝ. 1 ના ડબલ કરો તો 2 થાય, 2 ના ડબલ કરો તો 6 થાય, પણ 2 ના 3 ગણા કરો તો 6 થાય, 6 ના પછી 21 કોઈ દી ન થાય. ઘણા હજી લડી લે, સાહેબ 3.5 ગણા કરીએ તો થાય, 6 × 3 = 18 અને 3 = 21, તો 445 ના 2600 કોઈ દી ન થાય. ટૂંકમાં અહીંયા સિરીઝમાં છે ગુણાકાર નહીં પણ પ્રકાર બદલાણો. મેં તમને કીધું હતું ને કે કોઈ પણ સિરીઝ હોય, તમે ઘરેથી બહાર નીકળ્યા અથવા તો વિચારવાનું ચાલુ કર્યું, સિરીઝ તમારી સામે આવે અને તમે વિચારો તો તમારે સૌથી પહેલાં શું વિચારવાનું ખબર છે? ગુણાકાર કે ગેપ, ગુણાકાર કે ગેપ. ગેપવાળો વિસ્તાર આપણે બતાવી દીધો. ગેપ આવે તો ગેપમાં પાછો શું હોય? ઘડીઓ હોય, વર્ગઘનનો ગેપ હોય, 3-4 રસ્તા હતા. ગુણાકારમાં 2 જ રસ્તા છે. આપણે હવે સૌથી પહેલાં આ કયા રસ્તે જવું એ પણ હું તમને કહું છું, આ પતે ને એટલે. આપણે અત્યારે ગુણાકારનો રસ્તો પકડ્યો છે. ગુણાકારના રસ્તે પાછા 2 રસ્તા હશે. 1 રસ્તામાં એક્ઝેક્ટ ગુણાકાર હશે, બીજા રસ્તામાં ગુણાકાર કર્યા પછી કંઈક પ્લસ કે માઇનસ થતું હશે. જો આ બધા એક્ઝેક્ટ ગુણાકાર છે, 1 ના 1 એક્ઝેક્ટ થાય, 1 નો 2 2 થી ગુણો એટલે 2 × 3 = 6, ક્યાંય પણ એક્ઝેક્ટ ભાગ ચાલે છે, ચાલે છે ને? 3 × 2 = 6, 6 × 3 = 18, 18 × 4 = 72, 72 × 5 = 360, 2 × 8 = 16, 16 × 7 = 112, 112 × 6 = 672. ટૂંકમાં આ બધા ગુણાકાર એક્ઝેક્ટ થાય છે, બધી સંખ્યાઓ એવી હતી. અહીંયા તમે જુઓ તો આ એક્ઝેક્ટ નથી થતું, તો અહીંયા તમારે બીજો રસ્તો પકડવાનો, એક્ઝેક્ટ વાળો રસ્તો નહીં પકડવાનો, બીજો રસ્તો પકડવાનો. બીજો રસ્તો શું કહે છે? તો કે ગુણાકાર કરી અને કંઈક ને કંઈક પ્લસ માઇનસ થતું હશે. હવે ઘણાયને તોય લખણ હોય અહીંયા 2 કરી દે, એટલે આ એક્ઝેક્ટ કરવાનું જ નથી, આ સિરીઝ જ એક્ઝેક્ટની નથી, ખબર પડી? સિરીઝ જ એક્ઝેક્ટની નથી એટલે એક્ઝેક્ટ ગુણાકાર નહીં કરવાનો. પણ તમને આ જે નાના આંકડાઓ રહ્યા ના ધંધે લગાડે, તો એક વસ્તુ લખી લેજો કે કોઈ પણ સિરીઝ તમે સોલ્વ કરો, જો એ ગુણાકારથી સોલ્વ થતી હોય ને તો શરૂઆતના નાના આંકડા ઉપર નજર જ નહીં નાખવાની, એ તમને અવડા રસ્તે ચડાવશે. તો સિરીઝ સોલ્વ ક્યાંથી કરવાની? તો કે વચ્ચેના રસ્તા, આ વચ્ચેના આંકડાઓ અથવા તો સૌથી મોટા આંકડાઓ. આને કહેવાય પિતાજી ને આને કહેવાય દાદાજી. દાદાજી અને પિતાજી સાચો રસ્તો બતાવશે, આને કહેવાય બાળકો. એ તમને ખોટા રસ્તે પણ લઈ જઈ શકે છે, સમજો છો મારી વાત? તો સિરીઝ સોલ્વ કરવામાં હંમેશા જો ગુણાકારથી થતી હોય તો શરૂઆતના નાના આંકડા નહીં પકડવાના. આ શું થાય ખબર તમને? ખોટો 2 અને 3, આ 2 આવે, આ 3 આવે, એટલે હવે અહીંયા તમે કહે 4, આ સાહેબ આંકડો ખોટો છે, 4 કરો, પછી અહીંયા હાલો સુધારી દઉં 24, પછી અહીંયા 5 કરો તો 120 થાય, પછી અહીંયા 6 કરો તો 720 થાય. શું આ ખોટો? લાઈનમાં બધા ખોટે જ. એક ખોટો હોય કે બધા ખોટા હોય તો એનો મતલબ થાય તું ખોટો છે, બરાબર ને? બધા ખોટા હોય તો એનો મતલબ થાય તું ખોટો છે. તો અહીંયા શું કરવાનું થાય? તો કે આ તમારે કરવાનું થાય. હવે આ ગુણાકાર કરવો તમને નથી આવડતો, બધા બીએ છે આનાથી. હું તમને એમ કહું છું કે તમે આ 2 આંકડા કાપી નાખો. આમ તો કાપવાનો 1 જ થાય, ચુમાલીનો ઘડીઓ તમને નથી આવડતો તો કેટલા આંકડા કાપી નાખ્યા? 2. એટલે હા, તો આના 2 કાપી નાખો. પૂંછડી કાપવાનો નિયમ, સત્યની નજીક પહોંચવું હોય ને તો પૂંછડી કાપવાની, આગળથી નહીં કાપવાનું, ચોટલી નહીં કાપવાની, પૂંછડી કાપવાની. હા, હવે 4 ના 26 કરવા જોજો. આવું કોઈ નથી કહેતું, સમજી લેજો. જોયા હશે વિડીયા અહીંયા જેટલા છે ને બધા જોયા હશે, નંબર સિરીઝો ગામ આખાએ કરાવી હશે. આ રીતે નહીં હોય, કેમ કે એ તો ઘરેથી ગણીને આવ્યું હોય અથવા તો એ માસ્ટર હોય, ફેકલ્ટી હોય, માસ્ટર હોય, એ તો ફટફટ કરી નાખશે. પણ મારે શું? મને તો કાંઈ નથી આવડતું. તો તને કાંઈ નથી આવડતું તો તારે આ રીતે કરવાનું.
આ ચોગડો છે ને આ 26 છે મોસ્ટ ઓફ. આમાં હું એવું નથી કહેતો કે 100% તમે આ રીતે માસ્ટર બનશો, પણ મને એટલી ખબર પડે 90% તો બની જશો. તો 90% એટલે બહુ થઈ ગયું, બરાબર છે. ચલો તો પૂંછડિયું કાઈ પી. હવે આ 4 છે ને આ 26 છે, તો ઘડીઓ બોલવાનો. 4 ઘડીઓ તો આવડે છે ને, કેટલાય ભાગ ચાલે? 6. ટૂંકમાં 6 ભાગ હાલે છે, ડન થઈ ગયું. કેટલાય? 6. જોજો અહીંયા હું રોકાણ કરવાનો છું, થોડીક વાર અહીંયા હું ટાઈમ પાસ કરવાનો છું. હવે એક કામ કરો, કાયદેસર ગુણાકાર કરી નાખો. 6 × 5 = 30, 3 વધી આવી 24 ને 3 + 27 = 24, 26 × 70 થાય. તમારે કરવાના છે 26 × 76. તો આનો મતલબ શું થયો? 6 ગુણ્યા અને પછી કેટલા ઉમેરવાના? 6. ખબર પડી? જેટલાથી ગુણાકાર કરો છો એટલા જ ઉમેરવાના છે. તો અહીંયા સીધી હવે તમને ખબર પડે 6 × 3 = 18 અને 3 = 21 થઈ ગયું કે નહીં? કેમ કે ઉમેરવાના છે. તમે અહીંયા 6 + 24 કરીને માઇનસ કરો, માઇનસ નથી કરવાના, પ્લસ છે. તો તમને નિયમ મળે 6 × 3 = 18 અને + 3 મળે. હવે આ 6 છે, આ 3 છે, ઘટે છે. તો 2 × 2 = 4 અને 2 = 6 અને 1 × 1 = 1 થઈ ગયું કે નહીં? ટકાટક બની ગયું. તો અહીંયા શું આવે? ગુણ્યા 4 + 4 એટલે કેટલા આવે? 84. આ હવે નથી કરવું. એલા હા, આ મેં તમને એક્સપ્લેનેશન આપ્યું. હજી માની લો કે આમાં હજી ખબર નથી પડી. આ તો ખબર પડી ને, પૂંછડી કાપો ગોવિંદભાઈ એટલે આટલી તો ખબર પડે, આટલી ખબર પડી. પછી મેં આખો ગુણાકાર કર્યો એટલે +6 કરવાના આવે. હવે એક બીજી વસ્તુ કહું, ગમે ત્યારે સિરીઝ કરો ત્યારે ગુણાકાર હોય તો આગળના આંકડા ઉપર ધ્યાન નહીં આપવાનું. શું કામ નહીં આપવાનું? આગળના આંકડા તમને અવડા ધંધે ચડાવી શકે છે. હું તમને ઉદાહરણ આપું, 1 / 2 કરવો હોય ને, 1 / 2 તો ગુણ્યા 2 કરો એટલે થાય. પછી ગુણ્યા 3 કરીને -1 કરો તોય થાય, થાય ને? ગુણ્યા 1 કરીને +1 કરો તોય થાય. 1 / 2 કરવો હોય તો 1 / 1 2 ઉમેરો તોય થાય, 1 / 1 3 ઉમેરો તોય થાય. આવું 25 રીતે થાય. તો કયા રસ્તે જાશો? 25 અખતરા કરશો, બઠ્ઠા વળી જાશો. અહીંયા તમને ઘણા રસ્તા મળશે, અહીંયા તમને એક જ રસ્તો મળશે. જેમ આંકડા મોટા થાય ને એમ રસ્તા ઘટતા જાય. તમને બીક લાગે છે, સાહેબ મોટા આંકડા છે તો મેં પૂંછડીઓ કપાવી નાખી, હવે શું ના બીઓ છો? તમારી પાસે કાતર આવી ગઈ, કાતર મેં તમને આપી દીધી, સમજો છો ને તમે? તો આવી રીતે સોલ્વ કરાય. હવે બીજી વાત, આપણે પિક્ચર જોવા જઈએ તો જે લોકો રેગ્યુલર જતા હોય એનું બધું અપ ટુ ડેટ હોય કે 3:10 હોય ને એટલે 3 વાગે પહોંચી જાય, 10 મિનિટ પહેલાં પહોંચી જાય, પિક્ચર ચાલુ થાય પહેલાં પહોંચી ગયા હોય, સીટે ગોઠવાઈ ગયા હોય, આ તે બધું અપ ટુ ડેટ હોય. અને મારા જેવો ક્યારેક આ ગદ્દર જેવું પિક્ચર આવ્યું હોય ને જોવા પહોંચી જાય ને એટલે એનું કેવું હોય? ભાગતો જાય. ક્યાં ટિકિટ બારી જાય ખબર ન હોય, કેમ કે રેગ્યુલર જતા ન હોય, ઓનલાઈન બુકિંગ આવડતું ન હોય, અને જાય ને ત્યાં પેલું જેને કહે ટ્રેલર કે જે કાંઈ તો પતી ગયું હોય, પિક્ચરનું શરૂઆતનો ભાગ તો પતી ગયો હોય, પછી માંડ સમજ આમ ટપો પડવા માંડે ને પિક્ચરમાં, ત્યાં બ્રેક આવી જાય, વળી ખાવાનું ગોતવા જાય ને બધું એમને રેડ પકડાલતું હોય. પાછો મારા જેવો શું હોય, પોપકોર્નનો ડબ્બો લીધો હોય, જેવા પોપકોર્ન આવે ને એટલે સીધો જ બુકડા ભરી ભરીને મંડું ખાવા, ઇન્ટરવલ પતે ને પિક્ચર ચાલુ થાય ને ત્યાં પોપકોર્નનો ડબ્બો ખાલી કરી દીધો હોય. ટૂંકમાં બધું મિસમેનેજમેન્ટ જ હોય. જે લોકો રેગ્યુલર પિક્ચર જોવા જતા હોય ને એનું મેં કીધું એમ અપ ટુ ડેટ હોય, ટાઈમે પહોંચી જાય, ઇન્ટરવલ પડે એટલે એને ખબર હોય કેવડો ડબ્બો લેવાનો છે, કેટલા જણા છે, શું ભાવ, બધી જ ખબર હોય, કઈ બાજુ મળશે બધું જ. અને પછી પિક્ચર જે ગતિથી આગળ વધતું હોય ને એ ગતિથી એ લોકો છે ને પોપકોર્ન ખાતા હોય. એમ ખબર છે કે હજી તો સની દેવલ પાકિસ્તાન પહોંચ્યો નથી, પાકિસ્તાન જશે, ઓલાઉન લઈને આવશે, એમાં તો વાર લાગશે, એટલે કે પિક્ચર હજી લાંબુ હાલશે. તો એ પોપકોર્ન ધીરે ધીરે ખાય. ખબર હોય કે હવે પિક્ચર પૂરું થવામાં જાય તો પોપકોર્ન ખાવાની થોડીક સ્પીડ વધારે. ટૂંકમાં પિક્ચર જઈએ પૂરું થાય ને એની જસ્ટ પહેલાં જ એનો પોપકોર્નનો ડબ્બો પતે. સેટિંગ જ એ રીતે કરે. પિક્ચર લાંબુ છે તો ધીમે ધીમે ખાય, પિક્ચર ટૂંકું છે તો જલ્દી ખાય, પણ એનો પોપકોર્ન પતે પિક્ચરનો ધી એન્ડ આવે ને એની પહેલાં. અને મારા પોપકોર્ન તો કે કાં તો હજી ઇન્ટર પૈતું હોય ને ત્યાં પોપકોર્ન પતી જાય, ને કાં તો પછી શું થાય ખાવાનું ભૂલે જાય ને પિક્ચર જોતો હોય, તો છેલ્લે એવું થાય કે પિક્ચર પતી ગયું ને પોપકોર્નનો ડબ્બો એમને ભર્યો, પછી સીડી ઉતરતા ખાતો હોય. ખબર પડી? તો આપણે આ સિરીઝને પોપકોર્ન સિરીઝ નામ આપશું કે બધું પરફેક્ટ પૂરું થાય. જુઓ અહીંયા 6 આવ્યું,
તો અહીંયા હવે એમનેમ તમે પાંચ ચાર ત્રણ બે અને એક થઈ ગયું કે નહીં? આ પોપકોર્ન એક પૂરું થયું કે નહીં? આગળ સિરીઝ પૂરી થઈ ગઈ, એકડો પૂરો થઈ ગયો. માનો કે એકડો અહીંયા હોત તો અહીંયા શું આવે? ઝીરો. ઝીરો આવે, સિરીઝ આગળ વધે. સમજો છો તમે? ટૂંકમાં ટૂંકમાં એક રિમાઇન્ડર સેટ કરો, જેને ન સમજાતું એ સેટ કરી દે, કે ગમે ત્યારે છેલ્લે જો તમને છ થી ગુણાકાર કે પાંચ થી ગુણાકાર દેખાતો હોય ને તો એ પોપકોર્ન સિરીઝ હશે. તમને હવે આવા અહીંયા છગડો કે પાંચડો આવે ને એટલે પોપકોર્નની ગંધ આવવી જોઈએ. કેવી સિરીઝ? પોપકોર્ન સિરીઝ. અત્યારે જો કે સાંજે સાત વાગે આવી વાત ન કરાય, ખાવાની ભૂખ થોડી વધારે લાગે, પણ જે હોય તે છ અથવા પાંચ જ્યારે છેલ્લે દેખાય ત્યારે એ પોપકોર્ન સિરીઝ હોય, એટલે કે ઉતરતા ક્રમમાં ગુણાકાર મારી દેવાનો, એક ચાન્સ લઈ લેવાનો. બરાબર છે? આ કેટલા આવ્યા હતા? છ. તો સીધો ચાન્સ લઈ લ્યો, પાંચ ચાર ત્રણ બે અને એક. તમારું ભવિષ્ય નિર્ધારિત થઈ ગયું છે. હવે ભવિષ્યને અનુકૂળ થઈને તમારે ચાલવાનો સમય છે. એકને એકથી ગુણીને બે કરવા છે તો ગામ આખું બેસે, સાહેબ પ્લસ એક કરી દે. બે ના છ કરવા છે, બેથી ગુણીનો ભાઈ, હવે ડગવાનું નથી. તો બે દુ ચાર ને બે છ, છ તેરી અઢાર ને ત્રણ એકવીસ, ત્રણ વાર થઈ ગયું અંબે માતકી જય. તો હવે કેટલા આવે? ચાર. એકવીસ ચોક ચોરીયાસી ને ચાર અઠ્યાસી, થઈ ગયું કે નહીં? કલ્પેશ પરમાર એમ કે પૂંછડી વાળી મેથડ બેસ્ટ લાગી. બેટા એટલું જ હોય, થોડોક એક આઈડિયા બદલે આપકી જિંદગી. તમને પીડા આ જ હતી એ મેં કાપી નાખી. મને હું સતત એ જ વિચારતો હોઉં કે તમને ક્યાં નહીં મજા આવે, એ કામ મારું છે, મારે એમાં કંઈક ને કંઈક જુગાડ કરવાનો. ઘણીવાર એવું બનતું હોય કે જુગાડ 100% અક્ષીર ન હોય, પણ 90% આવે એટલે બહુ થઈ ગયું. વિક્રમ રબારી એમ કે પોપકોર્નના નામ ઉપર એક તો લાઈક કરો, આલાવ કરો કરો ટણપો, ચલો લાઈક તો કરો. કાલે છે પાછું લેક્ચર, આજ કન્ટિન્યુ કરવાનું છે આપણે, એટલે કાલે પહોંચી જાજો. એપ્લિકેશન લ્યો ન લ્યો કાંઈ વાંધો નહીં, આ ચેપ્ટર બહુ અગત્યનું છે. અને આ ચેપ્ટરથી ચાલુ કરવા પાછળનો એક પર્પઝ એ હતો કે તમને ખબર છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ અત્યારે ગામમાં વાતો થાય છે, ગામ ગાંડું થયું છે, આની ભરતીઓ આવવાની, તો આમાં આ ધરાય ધરાઈને પૂછાય છે. તમારી કઈ આવશે? બીજી ફોરેસ્ટ, એની પણ કંઈક તારીખોને એવું આવી ગયું છે ને, તો એમાં પણ આના બે ત્રણ ક્વેશ્ચનો હશે. આમ તો ગુજરાત સરકારની કોઈ પણ એક્ઝામ હોય એમાં આના પ્રશ્નો હોય હોય ને હોય જ છે. તો એક પર્પઝ એ હતો કે આપણે યુટ્યુબ ઉપર જઈએ છીએ તો સમાજના મોટાભાગના વર્ગને ફાયદો થાય, અને જેને એપ્લિકેશન ન લીધી હોય એને પણ આવી જાય, એ રીતે જ આ લીધું છે. આ પાછી એપ્લિકેશનમાં મૂકશો ને? હા મૂકશું મૂકશું. હા ભાઈ ચલો, એપ્લિકેશનમાં તો બધું જ આવશે. ચલો થઈ ગયું, તો હવે આગળ જઈશું. અહીંયા તમે જુઓ 12 ના 22 એક્ઝેક્ટ નથી થતા, અહીંથી જ ખબર પડી ગઈ, અહીંયા જોવાની જરૂર નથી. એનો મતલબ એવો થયો કે ગુણાકાર કરીને કંઈક પ્લસ માઇનસ કરવાનું છે પાકું. તો આપણે કાપીએ પૂંછડી, આ હવે ઘણા એમ હોય સાહેબ જાવા દે ને મજા આવે, આ બે કાપી નાખ પછી આ હાવ નાનો આંકડો વધશે. ચારથી નીચેનો આંકડો વધતો હોય ને તો હાવ કાપી નહીં નાખવાનું, સમજી લેજો, નકર પછી ખોટા સાબિત થશો. ડન છે? ચલો તો કેટલી પૂંછડી કાપવાની? જરાક જ, એક કાપી તો અહીંયા એક જ કાપો. હવે 27 નો પાડો આવડવો જોઈએ. 40 સુધી પાડા પાકા કરી લ્યો તો તમે જલસા કરશો, ગાતા ગાતા સિરીઝ કરશો. 27 જેને 136 છે, 27 × 5 = 135, ટૂંકમાં પાંચ આવે. શું આવે? પાંચ. પાંચ આવે એટલે મને પોપકોર્નની ગંધ આવે છે, છેલ્લે પાંચડો આવે એટલે ગામને પોપકોર્નની ગંધ આવવી જોઈએ. અજયભાઈ આ પાંચડો છે તો આ શું હોય? ચોગડો. એકવાર હિંમત કરીને મારી દો આ બગડો. બરાબર, સાચું ખોટું પછી જોઈશું. ચલો 12 × 2 = 24, મારે કરવા છે 22, તો માઇનસ 2. 22 × 3 = 66, મારે કરવા છે 69 એટલે પ્લસ 3. સેટ થાય છે, 2 થી ગુણીને 2 માઇનસ કર્યા 3 થી, હજી 3 વારે સેટ સાચું થાય. 69 × 4 આટલો ગુણાકાર કરી લેવાનો, 7 × 4 = 28, 280 માં 4 ઓછા 276 થાય, મારે કરવાના છે 272. 69 × 4 = 276 થાય, મારે 272 કરવા છે એટલે માઇનસ 4. કેટલી વાર થયું મિત્રો? 3 વાર. કેટલી વાર? 3 વાર. માઇનસ 2 3 4 તો 5, એ તો ફિક્સ જ છે. તો અહીંયા હવે શું આવે? 6. લખી નાખો. હવે આ ગુણાકાર કરશો તો પાસ નહીં થાવ. માઇનસ 2 + 3 - 4 + 5, અને અહીંયા શું આવે? માઇનસ 6. હવે તો 5 × 6 = 30, 30 નો 0, માઇનસ કેટલા કરવાના? 6. આખું કરવાની જરૂર નથી, 0 માંથી 6 ન જાય, આગળથી લીધો 10 કો, 10 માંથી 6 જાય તો છેલ્લે આવે 4. 81 × 84 તમારો જવાબ થશે. ડન છે? ચલો વસ્તી અહીંયા પોપકોર્નના ડબ્બા કોમેન્ટમાં નાખે છે.
થોડાક સ્વિગી કે ઝોમેટો કરીને મોકલાવી દો ને, હું ગોવિંદભાઈ બેઠા જઈ. ચલો લઈશું આ. હાલો આ કેટલા છે? 19. પૂંછડી કાપી ને. આ કેટલા છે? 82. 19 × 4 = 76. એલા હા, 19 × 4 = 76. હજી એક થોડુંક પૂંછડીવાળા કન્સેપ્ટમાં આપણે થોડુંક એડ કરીએ કે આ પૂંછડી કાપી ને આ શું છે? છગડો. 5 થી મોટો આંકડો હોય ને તો આને 1 વધારી દેવો, એટલે કેટલા થાય? 20. 20 × 80. ટૂંકમાં 4 ગણાની નજીક થાય છે, તો અહીંયા કેટલા કરવાના? 4. આ 4 કરું તો આ કેટલા આવે? 3. આ કેટલા આવે? 2. અને આ કેટલા આવે? 1. જોકે અહીંયા પોપકોર્ન મને ગંધ નહોતી આવતી, આ તો એક વાત થઈ છે, બરાબર છે. ચલો 4 હતા એટલે નાનું પિક્ચર હશે, અથવા ઇંગ્લિશ પિક્ચર જોવા ગયા હશે. ચલો 6 × 1 = 6 + 11. કાળકામાના હમ ખાઈને તમે કહેજો, કાળકામાના હમ ખાઈને, ખાસ કરીને જેનું લેવલ સારું છે એની વાત કરું. નબળા છોકરાઓ તો ભૂલી જ જાઓ, સારું લેવલ છે એ શું કરે ખબર? 6 જુએ ને 70 જુએ એટલે શું કરે ખબર છે? 6 × 18 - 1 આવું જ કરે. જેનું લેવલ સારું છે તમારી છાતી ઉપર હાથ રાખીને વિચારજો, આવો વિચાર આવે કે ના આવે? અને હાવ સદંતર જુઠ્ઠો વિચાર છે. મેં એટલે જ કીધું છે કે ગુણાકારવાળી સિરીઝમાં શરૂઆતના જે નાનો આંકડો હોય ને અહીંયાથી સિરીઝ સોલ્વ કરવાની નહીં, ક્યારેય નહીં કરવાની. આ બાળકો છે, આ પિતાજી છે ને આ દાદાજી છે. તમે જોયું મેં દાદાજીથી પણ આશીર્વાદ લીધા. દાદાજી હંમેશા સાચો રસ્તો બતાવશે, બાળકો બની શકે તમને ખોટા રસ્તે લઈ જાય. અહીંયા 6 × 18 - 1 કરો અને પછી એ જ નિયમ પ્રમાણે આગળ હાલો એટલે મગજ તમારું બગડી જાય, થાય નહીં એટલે મજા ન આવે. ખબર પડી? તો મહેરબાની કરીને છોકરાઓ, તમને હું કહું છું કેમ કે મેં કીધું ને હું 250મી વાર ભણાવું છું, મને ખબર છે બધી. અત્યારે કદાચ તમારે ક્યાંક ક્યાંક જુગાડ થઈ જતો હશે તો આગળ તકલીફ પડશે. હરખું શીખો, એક વાર શીખો, બરાબર છે, પણ ટકાટક શીખો. તો આ ધંધી નહીં કરવાની, બરાબર છે. આશીર્વાદ અહીંથી પ્રાપ્ત થઈ ગયા છે, આપણે એ પ્રમાણે કઠણિયા થઈને હાલશું. 6 × 1 = 6 + 11. નો મજા આવે, મને થોડીક બીક લાગી ગઈ, અલા આવું થોડું હોય? 6 × 1 = 6 + 11 કાંઈ ટાંગામેળ નથી, પણ મેં કીધું ને 3 વાર સુધી ભરોસો રાખવાનો. 70 × 2 = 34 કરવાના છે, 55 એટલે +21 આવે, થોડીક છાતીમાં દુખાવો ઓછો થયો. 55 × 3 = 165 કરવાના છે, 196 એટલે +31 હવે થઈ ગયું. અંબે માતાજી જય. તો અહીંયા કેટલા આવે? +41 કરવાના નથી હો, એ આ કરે નહીં. 3 વાર મેં કરી લીધું નાના નાના આંકડામાં, મોટા આંકડામાં તો ખાલી પૂંછડી. હવે કેટલા આવે? 5 અને પ્લસ કેટલા આવે? 51. પાંચે પાંચે 30. છેલ્લો આંકડો ગુણાકાર કરો તો છેલ્લે 5 આવે, ટૂંકમાં આવી સંખ્યા આવે. અને એમાં પ્લસ કેટલા કરવાના? 51. 5 × 1 = 6 છેલ્લે 6 વાળો જવાબ આવે. આ વખતે પેપર સેટરને ખબર પડી કે ભેંસકી પાઠશાળામાં આવે છે ને બધું છેલ્લા આંકડાથી સેટિંગ કરાવે છે. બાળકો જ પરસેવા પડાવી દે, હા પરીક્ષામાં નહીં જિંદગીમાં. ટ્રાફિકની નજીક ક્રોસિંગ એ કુંતલબેન, હા જૂના વિદ્યાર્થીઓ છે, અડાડી દેવાની ગાડીની વાત કરે છે. ચલો થઈ ગયું કે નહીં? તો છેલ્લે છગડાવાળા 2 છે, તો હવે આગળ જવું પડશે, બરાબર. પેપર સેટર કહે છે તારે આખું ગણવું પડશે, તો ગણું. ચલો શું કરશું આપણે? આ હતું ને 825 × 5 તો 25 × 5 = 125. આ 41 × 25 આમાં કેટલા ઉમેરવાના? 51. તો કેટલા આવે? 41 × 76. લો થઈ ગયું, થઈ ગયું કે નહીં? હવે એના પછીનો ક્વેશ્ચન 31 નંબર. મને ખબર છે હો હું ધીમો જાઉં છું, બરાબર છે, પણ કોર્સ આખો આ રીતે કરવાનો છે. હજી કહું છું કે કોર્સ લેવાના હોય તો ઉતાવળ કરશો તો નહીં મજા આવે, આપણે શાંતિથી જ કરવું છે, હરખી રીતે કરવું છે. વિડીયો જોતા હોય ત્યારે 1.5ની સ્પીડ અને 2ની સ્પીડે કરીને જોવો હોય તો જોઈ શકો છો, પણ હું તો સલાહ આપું છું જોડે જોડે લખતા જજો. અને મારી એક સલાહ એ છે કે એપ્લિકેશનમાં આપણે છે ને ડાઉનલોડની ફેસિલિટી છે, તો વિડીયો ડાઉનલોડ કરી જ નાખવાના, જેવો વિડીયો આવી જાય ડાઉનલોડ કરી નાખવાનો. પછી જોતી વખતે તમારે નેટનો વપરાશ ના જોઈએ, હા નેટ ચાલુ રાખવું પડશે વિડીયો જોવા માટે, પણ નેટ વપરાશે નહીં તમારું. ચલો લઈશું. ચલો હવે આ ગુણાકાર છે, અહીંયા ધ્યાન નહીં દેવાનું. અહીંયા આ તો તમને આવડે ને, આમાં હવે પૂંછડી ના કાપતા હો. 18 × 4 = 72 છે, 5 × 3 = 15, 4, 3, 2 અને 1 તો અહીંયા કેટલા આવે? 5. આ ફિક્સ છે. હવે આગળ 0.5 × 1 એટલે અડધો થાય, કરવાના છે 1.5 એટલે +1 થાય. 1.5 × 2 = 3 કરવાના છે, 5 એટલે +2 થાય. હજી ઉત્સાહમાં ના આવશો, 3 વાર જ ઉત્સાહમાં આવવાનું.
પાંચ તેરી પંદર પ્લસ ત્રણ, તો અહીંયા કેટલા આવે? પ્લસ પાંચ. છોતેર ગુણ્યા પાંચ 380 થાય, એમાં તમે પાંચ ઉમેરો તો 385 થાય. ઘણાને એમ થતું હશે કે તું એલા ફટફટ કેલ્ક્યુલેશનો કરસ, શીખવાડીશ હો, ધીરા ખમો. અને કાં તો પછી થોડુંક ગણિતમાં સારી માસ્ટરી લઈ આવી હોય તો યુટ્યુબમાં જ સિરીઝ નાખી છે, શિશુ ગણિત જોઈ લો. એપ્લિકેશન લેવાની કાંઈ જરૂર નથી, શિશુ ગણિત જોઈ લો. અત્યારે એક જોરદાર સિરીઝ ચાલે છે કચ્છરપટ્ટી, જોઈ લો. તમારું ફોરેસ્ટની તો એમને આવી જશે, કોઈ કોર્સની જરૂર નથી. બરાબર છે, ચલો આગળ જઈશું. હવે આ કેટલા છે? છ. આ કેટલા છે? 31. કે કાપું, વસ્તીને મજા આવે છે કાપવામાં. ચલો તો કેટલા આવે? પાંચે આવે કે નહીં? ડબ્બો મોટો લીધો છે પાંચ વાળો, અને પિક્ચર હાઉ ટૂંકું છે, તો બે હાથે ખાવું પડશે. એલા હા, બે હાથે ખાવું પડશે. તો બે હાથે ખાવું પડે તો જમ્પ મારવાનો. આ પાંચ છે, અહીંયા તમે ચાર કરો તો ડબ્બામાં પોપકોર્ન ઘણા વૈધા, થોડાક વૈધા તો હલાવી લે, આટલા બધા થોડા હલે. તો કે ખાવામાં થોડુંક જોર રાખો, મારી ભાષામાં કહું તો ખાવામાં થોડીક ચાઇત રાખો. શું રાખો? ચાઇત રાખો. આ પાંચ છે તો અહીંયા ત્રણ આવે ને અહીંયા એક આવે. પતાવી દીધા ગોવિંદભાઈ, પતી ગયા ટાણાહર. ચલો હવે અહીંયા શું આવે? એ જ રીતે સાત થઈ ગયું કે નહીં? ચલો પાંચ એકા પાંચ પ્લસ દસ, મૂંઝાવાનું નહીં, ત્રણ વાર કરવાનું, ભરોસો રાખવાનો જાત ઉપર. પંદર તેરી પિસ્તાલીસ પ્લસ વીસ, અને પાસઠ પંચા 325. આ તો ધંધે લઈ ગયા, આ તો ધંધે લઈ ગયા. નો થાય ને, આ તો વધી જાય. ટૂંકમાં લોચો થયો, આવું થઈ શકે છે, ડન છે. હજી હજી આ તમે જોયું હોત ને તો હાથ તેરી 2100 વધી જતા. ટૂંકમાં આપણે જે પોપકોર્ન વાળું પૈકડું એમાં અહીંયા ધાંધ્યા છે. આવું થશે, ક્યારેક થશે, પણ મોટા ભાગના કેસમાં પહેલા જ જણા કે રસ્તો મળી જશે. તમે ટ્રાય એન્ડ એરર મેથડથી કરશો તો ધંધે લાગશો, આમાં એ વાંધો નહીં આવે. થઈ ગયું. ચલો તો આને હવે આપણે કાઢી નાખીએ. આ ફિક્સ છે, પાંચ આવે. હવે આગળ તમે નક્કી કરી શકો છો, પણ હું એવું કહું છું કે થોડુંક નવું તમને શીખવાડું. આ કેટલા છે? 300. અને જવાબ તમારા કેટલા છે? બધા 1500 1600. આ 300 છે એના તમારે 1500 1600 કરવા છે. ગોવિંદભાઈ તો પાંચે ગુણાકાર આવે, તો અહીંયા શું આવે? પાંચ. કેટલી વાર પાંચ આવ્યા? બે વાર. બધામાં પાંચ મૂકીને બીજો રસ્તો વાપરી શકાય ખરો? ચલો એક વાર વિચારવું પડ્યું એટલે સ્ટાર તો આપી જ દઈશું આપણે. આ બીજો રસ્તો આવ્યો, ડન છે. હવે પાંચે પાંચે 25 કરવાના છે. 15 પાછું ત્રણ વાર ચેક કરશું ભરોસો રાખીને. 15 × 5 = 75 માઇનસ 10, મજા આવી, પણ ત્રણ વાર એટલે ત્રણ વાર હો. 65 × 5 = 325 માઇનસ 10, અંબે માતકી જય. આ અટપટી સિરીઝ છે, ક્લાસ 3માં આ પ્રકારની જ સિરીઝ આવે. ભયંકર અટપટી નથી. પેપર સેટર કીધું ને, હસમુખ પટેલ સાહેબને કહે છે ને કે ભાઈ મહેનત કરી હોય, મજૂરિયા હોય, ગોખણિયા હોય, એ ન ચાલે, મગજથી મહેનત કરી હોય ચાલે. એટલા માટે આ રહેશે. બરાબર છે, તો આવી પૂછાય. હવે અહીંયા કેટલા આવે? માઇનસ 10. આ કેટલા થાય? 1575, અને માઇનસ 10, તો જવાબ શું આવે? 1565. તો શું શીખવાનું હતું? તો કે જવાબો છે ને, જવાબો એ તમારા મામાઓ છે. મામાઓ એ આપણને મદદ કરે, આ જવાબો પણ તમને મદદ કરે છે. તમે છે ને બધા અહીંયા જ ફાંફા મારો છો ને આમાંથી લોજિક શોધવાની ટ્રાય કરો છો. આંકડા ઓછા છે, ચાર જ આંકડા છે. ચાર આંકડામાં નિયમ શોધવા અઘરા પડે. લાંબી લચક સિરીઝ હોત ને તો તમને ટ્રાય કરવા વધારે મળત. ચાર આંકડા છે તો ટેકો ઓછો છે, તો ટેકેદારો જવાબ છે. જવાબ તમારા દુશ્મન નથી. જો તમે જવાબને પ્રેમ કરશો ને તો જવાબે તમને પ્રેમ કરશે ને, રસ્તા દેખાડશે. એટલે જઈએ જઈએ આવવું હોય ને ત્યારે જવાબ ઉપરથી પણ તમે આગળ વધી શકો છો. ખબર પડી? તો જવાબો આપણા ટેકેદાર છે. જ્યારે સિરીઝમાં થોડીક પણ તકલીફ પડે તો એકવાર અંદાજે જવાબો જોઈ લેવા, એપ્રોક્સિમેશન કરી લેવું. તમે મને આખી જિંદગી દુઆ દેશો. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. 4 ના 12, 12 ના 60, આ બધું એક્ઝેક્ટ થાય છે. ટૂંકમાં એક્ઝેક્ટ ગુણાકારવાળી સિરીઝ છે. 60 ના 420 કરવા છે તો 6 × 7 = 42, 12 ના 60 કરવા છે તો 5, અને 4 ના 12 કરવા છે તો 3. થોડીક વાર પહેલાં મેં તમને કીધેલું કે શરૂઆતમાં જો એકી સંખ્યાઓ નાની નાની આવતી હોય તો કેટલી વાર ચેક કરવાનું? 4. શું કામ એ તમને કહું? અહીંયા 3, 5, 7 છે ને તો બાળકો 9 આવી શકે ને 11 આવી શકે. જુઓ 3, 5, 7, 9 અને 11, એક તો આ રીતે સિરીઝ થાય, બધી એકી સંખ્યાઓ છે. બીજું
ત્રણ પાંચ સાત પછી અગિયાર અને તેર આ અવિભાજ્ય સંખ્યા હોય. એટલે બે રીતે તમારે ચેક કરવું પડે. ખબર પડી? કેમ કે અહીંયા આટલામાં જ આ ડખો થશે, આગળ ઉપર નહીં થઈ જો, ઉપરના મોટા ગુણાકારો તમને પૂછશે નહીં. એટલે ડખો અહીંયા થશે તો આ પણ સિરીઝ મારી દ્રષ્ટિએ સારી કહેવાય, છેતરામણી કહેવાય. તો બે ચેક કરવાનું કયું સેટ થાય છે. હું આખું ચેક નહીં કરું, હું ખાલી છેલ્લો આંકડો ચેક કરીશ. આનો અને આનો ગુણાકાર કરું તો છેલ્લે જીરો આવે, એની આગળ શું આવે? આઠ આવે. હવે આનો ને આનો ગુણાકાર કરો તો આઠ એકા આઠ નો સેટ થયો. ખાલી લાસ્ટ ડિજિટ હો બરાબર છે, એટલે આનો આવે. તો સિરીઝ કઈ આવે? આ જુઓ, બે એકા બે, છેલ્લો છેલ્લો આંકડાનો ગુણાકાર કરો તો છેલ્લો આંકડો મળે, બે એકા બે. અહીંયા જીરો આવશે, એની આગળ બગડો આવશે. હવે બે તેરી છ, સેટિંગ થઈ ગયું બરાબર ને. તો જવાબ કયો આવશે? વીસ વાળો. વીસ વાળો કયો છે? છેતાલીસ. વીસ બરાબર છે. આખો કરવો છે તો આપણે આખો કરીએ, ચારસો વીસ ગુણ્યા અગિયાર, જીરો તો આવશે, બેતાલી એકા બેતાલી વધી આવી ચાર, બેતાલી ચાર છેતાલીસ. લો આખો થઈ ગયો. બેતાલી ગુણ્યા દસ કરી અને એમાં ચારસો વીસે ઉમેરી શકો છો, બરાબર છે. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન, ઘટે છે. ઘટે છે એનો મતલબ છે ભાગાકાર, બરાબર છે. તો પચાસ હજારના દસ હજાર કરવા છે તો ભાગ્યા પાંચ, આ તમને સીધું યાદ આવી જાય છે. પણ અનુભવ એવું કહે છે કે આગળ જતાં અટપટું આવશે. જો આ રહ્યું, પાંચસોના એકસો પચીસ કરવા છે તો કેટલાએ ભાગવા, એ વિચારવું થોડુંક અઘરું પડે છે. તો મારી તમને સલાહ છે બાળકો કે ભાગાકાર વાળી સિરીઝ છે ને ઊંધેથી કરાય. હું એમ પૂછું કે આ દસ હજાર છે એના પચાસ હજાર કરવા છે તો કેટલાય ગુણવા પડે, તરત તમે કહેશો પાંચ. ખબર પડી કે નહીં? તો અહીંયા શું આવે? પાંચ. ગુણાકાર નહીં કરું, હું ખાલી પાંચ લખીશ. પચીસોના દસ હજાર ચાર, અને આમેય ખબર પડે કે આ પોપકોર્ન છે. પાંચ ચાર ત્રણ બે એક, આ વખતે પહેલા જ ડબ્બો લઈ લીધો. પાંચ ચાર, હા ને, અહીંયા કેટલા આવે? ત્રણ. હવે આ પાંચસો ગુણ્યા ત્રણ પચીસો ના થાય, ના થાય. ટૂંકમાં આ તગડો ખોટો છે. હવે આમે જો કે કેટલી વાર ચેક કરવાનું થાય? આપણે ત્રણ વાર. આ એકને એક બે વાર કર્યું. પાંચસોના પચીસો કરવા છે, કેટલાય આવે? પાંચ આવે કે નહીં? હવે ખબર પડી કે પાંચ ચાર પાંચ, તો હવે અહીંયા ચાર હોય, અહીંયા પાંચ હોય ને અહીંયા ચાર હોય. હું હમ હજી કહું છું, જોજો, હું પાછળથી આગળ જાઉં છું. કોઈ પણ સિરીઝ ભાગાકારથી સોલ્વ થતી હોય, એ સિરીઝ પાછળથી આગળ જઈને નિયમ શોધાય, આ સસ્તું પડશે. એકસો પચીસના ચાર ગણા પાંચસો થાય, પાંચસોના પાંચ ગણા પચીસો થાય, પચીસોના ચાર ગણા હજાર થાય. આ શોધવું સહેલું પડશે, આમથી આવશો થોડુંક અઘરું પડશે. ડન છે? તો હવે જવાનું તો આમ જ છે ને. તો હવે પાછળથી આગળ ગયા તો ગુણાકાર હતો, તો આગળથી પાછળ એનાથી ઉલટું ગયા, તો ઉલટું એટલે ભાગાકાર આવે. આય ભાગાકાર આવે, આય ભાગાકાર, આય ભાગાકાર, અહીંયા ભાગાકાર આવે તો કેટલા આવશે? પચીસ. હવે પચીસ ભાગ્યા ચાર કરવા હોય તો કરાય, બાકી ભગવાન ભરોસે મૂકી દેવાય. તો પાંચ ચારથી ચાલી. તો આવી રીતે અલ્ટરનેટ આંકડાઓથી પણ, વારાફરતી રિપીટ થતા આંકડાઓથી પણ સિરીઝ સોલ્વ થતી હોય છે. આ જેટલા પ્રકારો છે ગુણાકારના અને સરવાળા બાદ બાકીના, એ મેં તમને શીખવાડ્યા. આપણે અહીંથી જ જઈશું. સોળ કરવા છે તો પાંચ ગણા થાય, એના ચારસો કરવા છે પાંચ ગણા થાય, ચારસોના બે હજાર કરવા છે પાંચ ગણા થાય. ત્રણ વાર ચેક થઈ ગયું તો અહીંયા પાંચ ગણા આવે, અહીંયા પાંચ ગણા આવે. આવે? હવે આપણે આમ નથી જવું, આપણે આમ ઊંધું જવું છે. તો ભાગ્યા પાંચ આવે ને, ગણાની જગ્યાએ ભાગ્યા. તો ત્રણ પોઈન્ટ બે ભાગ્યા કેટલા કરવાના? પાંચ. કોઈ પણ સંખ્યાને પાંચથી ભાગવાની હોય તો તે સંખ્યાને ડબલ કરો, એટલે બત્રીસના ડબલ ચોસઠ, આટલું કરવાનું. પછી શું કરવાનું? પછી એક પોઈન્ટ વધારવો. આમાં કેટલા પોઈન્ટ છે? એક. તો એક પોઈન્ટ વધારો તો કેટલા થાય? ઝીરો પોઈન્ટ ચોસઠ. નો સમજાણ, હું ફરીથી શીખવાડું. એકસો બાર ભાગ્યા પાંચ કરવા છે. આ ડગલેન પગલે આવશે એટલા માટે કહું છું. એકસો બાર ભાગ્યા પાંચ કરવા છે તો એકસો બારના તમે સીધા શું કરશો? ડબલ. કેટલા થાય? બસો ચોવીસ. અને એકે પોઈન્ટ નથી તો એક પોઈન્ટ મૂકી દો. જવાબ આવે બાવીસ પોઈન્ટ ચાર. માની લો કે અગિયાર પોઈન્ટ બે ભાગ્યા પાંચ કરવા છે તો એકસો બારના ડબલ કરો, બસો ચોવીસ. એક પોઈન્ટ છે તો કેટલા પોઈન્ટ મૂકવાના? બે. બરાબર છે. સેમ વસ્તુ મેં અહીંયા કરી. બત્રીસ ભાગ્યા પાંચ તો બત્રીસના ડબલ થાય ચોસઠ. એક પોઈન્ટ હતો તો મેં કેટલા પોઈન્ટ કર્યા? બે. તો જવાબ શું આવશે બાળકો? ઝીરો પોઈન્ટ ચોસઠ. હવે આ ભાગાકારની સિરીઝો ચાલુ થઈ ગઈ. ચલો આગળ લઈશું. એકસો પચીસના અઢીસો કરવા છે બે, અઢીસોના પાંચસો કરવા છે બે, પાંચસો કરવા બે. હવે મજા આવતી એટલે આમ કરકર નહીં કરવાનું, ત્રણ જ વાર કરવાનું. તો અહીંયા બગડો આવે, આમથી આમ ગુણાકાર છે તો આમથી આમ ભાગાકાર.
125ના અડધા કરો તો 62.5 થાય. તો અહીંયા જવાબ શું આવશે બાળકો? 62.5. જો આમાં તમને ભાગાકારમાં નહીં મજા આવે. 10,400 ના 2600 કરવા કેટલાય ભાગવા? અઘરું પડશે. 2600 ના 650 પાછું અઘરું પડશે. તો આપણે પાછળથી આગળ જઈશું. હવે તમે એમ કહેશો સાહેબ આ તો આંકડાઓ બહુ વિચિત્ર છે, છોકરાઓ આવા આંકડાથી ભાગતા હોય છે. ભાગવાનું નથી. મેરે પાસ કાતર હે, ક્યા હે? મેરે પાસ કાતર હે, કેંચી નહીં હે, મેરે પાસ કાતર હે. ચલો કેટલા આંકડા કાપી? આ જ લઉં ને અને આ જ લઉં ને. એલા હા, 2.5 ના 10 થયા કેટલા હે? 4. 10 ના 40 થયા કેટલા હે? 4. બે વાર ચાર ચાર આવ્યા. હવે એકવાર અહીંયા ચેક કરી લો. 6 અને 26 4 આવે. એલા હા, હજી શોખ પૂરો કરવો હોય તો 26 ના 4 ગણા 104 થાય છે, પણ જરૂર નથી. પાછળથી આગળ ગુણાકાર આવ્યો તો આગળથી પાછળ શું આવે? ભાગાકાર. તો અહીંથી અહીંયા જઈએ તો ભાગ્યા 4 આવે. ભાગ્યા 4 આવે. આ કેટલા છે? 650 ભાગ્યા 4. 600 નો 4થો ભાગ 150 થાય, 50 નો 4થો ભાગ 12.5 થાય. 150 અને 12.5 એટલે 162.5 જવાબ આવે. ખબર પડી? 162.5 આવે. પણ એ નથી કરવું તો ભાગાકાર કરી અને જવાબ આપી શકો છો. 162.5 થઈ ગયું કે નહીં? તો ડન. શું આવશે આન્સર? 162.5 ડન છે. ચલો લઈશું આગળ. જુઓ ગંદા ગોબરા આંકડાઓ છે. અહીંયા પાછો નવો પ્રકાર આવ્યો. કોઈ સિરીઝમાં શરૂઆતમાં પોઈન્ટ ન હોય, લખી લેજો, કોઈ સિરીઝમાં શરૂઆતમાં પોઈન્ટ ન હોય, પછી પોઈન્ટ આવે અને પછી પોઈન્ટ વધતા જાય. જુઓ, એક પોઈન્ટ આવ્યા, પછી બે આવ્યા, પછી ત્રણ આવ્યા. આવી તમામ સિરીઝ પોઈન્ટના ગુણાકારથી સોલ્વ થશે. લખી નાખ્યું. કોઈ પણ સિરીઝમાં શરૂઆતમાં પોઈન્ટ ન હોય, પછી પોઈન્ટ એન્ટ્રી મારે અને પછી પોઈન્ટ ધીરે ધીરે વધતા રહીએ, એવી તમામ સિરીઝ પોઈન્ટના ગુણાકારથી સોલ્વ થાય. પોઈન્ટનો ગુણાકાર એટલે આવો 1.6 થી ગુણવાના અને 1.73 થી ગુણવાના, આવું ન હોય. પોઈન્ટનો ગુણાકાર એટલે 1.5, 2.5, 3.5, 4.5 આવા જ આંકડા હશે. 0.5 વાળા જ હશે, એ પાક્કું છે. ડન છે. ચલો તો આ સેનાથી સોલ્વ થશે? ભાઈ લખી નાખ્યું, સેનાથી સોલ્વ થશે? પોઈન્ટના ગુણાકારથી થશે. હવે આ કેટલા છે? 30 અને આ કેટલા છે? 105. કેમ કે આ તો મારાથી પોચાણ નહીં થાય. થાય ને, મેરે પાસ કાતર હે. ચલો અહીંયા લઈએ, આ તો જોવાના જ નહીં હો કાંઈ. આ કેટલા આંકડા? 2 અને આ કેટલા? 2. હા ને, 25 નો ઘડિયો બોલો, 168. 25 6 150 એટલે 6 આવે. એલા હા, 6 નહીં લખવાના, પોઈન્ટ વાળું છે એટલે 6.5. એલા સમજાણું? થોડું કાઠું, જોકે પ્રેક્ટિસ તો આની કરશું જ. આ તો એક વાત થાય, ફરીથી લઉં છું. આપણે ભલે વાર લાગે. હા, કોઈ પણ સિરીઝમાં, આ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે? કોઈ પણ સિરીઝમાં શરૂઆતમાં પોઈન્ટ ન હોય અને પછી પોઈન્ટ આવતા જાય, પોઈન્ટ વધતા જાય, એ સિરીઝ 0.5ના ગુણાકારથી સોલ્વ થશે. શું? 0.5ના. ડન છે. ચલો તો હવે અહીંયા તમે કરી શકો છો, પણ મારે તો તમને ગાતા કરવા છે. આમ ગમે એવા આવા આંકડાઓથી ગામ આખું ભાગે છે, આપણે ભાગવું નથી. મારી દો કાતર, મારી દીધી. આ 25 છે અને આ 168 છે. ભાગ કેટલા ચાલે? 6 તો 6 ભાગ હાલે તો કેટલા લખવાના? 6.5, બરાબર છે. હવે આ કેટલા છે? 4 અને આ કેટલા છે? 25. હકીકતમાં 4 નો કહેવાય, આને 5 કહેવાય, મેં કીધું હતું ને પાછળનો આંકડો. અને આ 25 નો કહેવાય, આને કેટલા કહેવાય? 26. કીધું હતું કે નહીં? તો કેટલાય ભાગ ચાલશે? 5 5 25. એલા હા, તો શું આવે? 5.5 થઈ ગયું. આવી રીતે કરી શકો છો. મેં તો આ મારી વિકૃતિઓ સંતોષી, કાતર આજે બહુ કાતર કાતર કર્યું ને, એટલે હકીકતમાં બાળકો, મેં તમને એમ કીધું છે કે બાળકો ઉપર ધ્યાન નહીં દેવાનું, પિતાજી અને દાદાજી ઉપર જવાય. દાદાજી થોડાક અઘરા છે તો પિતાજી ઉપર જવાય. આ સૌથી હેલું પડે જો આ 10 છે અને આ 47 છે, 4 ભાગ ચાલે તો સીધા લખાય 4.5. આ 3 છે અને આ 10 છે, કેટલાય ભાગ ચાલે? 3 તો આ સીધું આવે 3.5. અહીંયા ધ્યાન દેવાય. જો વિકૃતિ ધારણ ન કરવી હોય તો અહીંયા ધ્યાન દેવાય.
ખબર પડી, આ કેટલા છે 3.5, આ કેટલા છે 4.5, આ બાજુ જવું જ નથી, આવા ગંદા ગોબરા આંકડા જ નથી જોવા, બે આંકડા થઈ ગયા છે, હવે હું અનુમાન મારું 4.5 3.5, તો અહીંયા કેટલા આવે 2.5 અને અહીંયા કેટલા આવે 1.5, બરાબર છે, ચેક કરી લઈશું સાચું છે ખોટું છે, પણ આ બાજુ મારે નથી જવું. તો 8 ના 1.5 ગણા કરો તો 12 થાય, 15 8 120 પોઈન્ટ આવ્યો. હવે આ કન્ફર્મ કરી લો, 12 ના 2.5 ગણા 30 થાય, લો થઈ ગયું, થઈ ગયું કે નહીં? તો સીધે સીધો જવાબ શું આવશે બાળકો? 12 આવ્યો, ડન છે. તો અહીંયા થોડુંક જેને ગણિત એટલે કે કેલ્ક્યુલેશન ઓછું ફાવતું હોય ને એને તકલીફ પડે એવું હતું, પણ જો તમે થોડાક કઠણિયા થઈ અને મેં કીધું એમ કાતરવાળો કન્સેપ્ટ પકડી લેશો તો ઘણું સહેલું પડશે. હવે લઈશું 39 નંબરની સિરીઝ, સતત ઘટે છે એટલે આપણે લઈશું પાછળથી. 8 ના 72 કરવા છે તો 9 ગુણાકાર થાય, એક્ઝેક્ટ થયો તો 72 નો 576 પણ એક્ઝેક્ટ થતો હશે, થતો હશે. હવે ખબર કેમ પડે આને કેટલાય ગુણું તો આ થાય? તો કે 2 ને કેટલાય ગુણો તો 6 થાય, 3 અને 8. છેલ્લો આંકડો જ કરું છું, 3 અને 8, કાં અહીંયા 3 આવે ને કાં અહીંયા 8 આવે, 2 3 6 થાય ને 2 8 16 થાય. આ 9 ની બાજુમાં તગડો હારો લાગે કે આઠડો હારો લાગે? આઠડો. તો લખી નાખો 8. અને હવે આખો કરો, 7 8 56 નો 6 વધી આવી 5, 8 2 16, 16 નો 6 વધી આવી 1, 7 8 56 ને 1 57, આ કેટલા આવ્યા 9, આ કેટલા આવ્યા 8. અહીંયા 7 આવે અને 9 8 9 8 હલતું હોય એટલે આપણે એકવાર ચેક કરવું પડે. 6 ને અહીંયા 7 આવે અને અહીંયા શું આવે 9 આવે, સેટ કરો 6 7 42 નો થાય, એટલે 7 તો નો આવે, 6 9 54 સેટ થઈ ગયું ને, તો અહીંયા શું આવશે 9, ખબર પડી? એટલે હા ફરીથી લઉં છું, 8 ના 72 કરવા છે, આમાં કોઈને વાંધો નથી, ગુણ્યા 9, 72 ના 576 કરવા છે તો 2 3 6 2 3 6 અને 2 8 16, કા 3 આવે ને કા 8 આવે, તગડો હારો ન લાગે એટલે મેં મૂક્યો 8. હવે 9 8 છે તો અહીંયા બાળકો 7 આવી શકે અને 9 8 9 8 ની સિરીઝ આપણે ચલાવી છે તો 9 આવી શકે, 6 7 42 સેટ ના થાય એટલે 6 9 54 અને અહીંયા શું આવે 8 4 8 32, ખાલી છેલ્લો આંકડો. તો 8 9 8 9 તો અહીંયા શું આવે 8. પાછળથી જઈએ તો ગુણાકાર છે, આપણે આગળથી જઈએ તો શું આવે ભાગાકાર, ભાગાકાર આવે ને 8 ભાગ્યા 8 કેટલા થાય 1, લો થઈ. તો આ પણ સિરીઝ થોડી કાઠી હતી, હવે લઈશું એના પછીની સિરીઝ, વધઘટ છે તો તમે અલ્ટરનેટિવલી લઈ શકો છો, હા, અને ગેપવાળી સિરીઝ હોય તો પ્લસ માઇનસથી થાય, વધઘટવાળી સિરીઝ જો મલ્ટિપ્લિકેશનવાળી હોય તો ગુણાકાર ભાગાકારથી થાય, બે રીતે કરી શકો છો. પહેલાં આપણે અલ્ટરનેટિવલી લઈએ, 48 ના 96 96, 96 192 એ જ રીતે 24 ના 48 અને 48 ના 96, લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો શું જવાબ આવે 96, ડન છે. હવે બીજી રીતે આપણે ગુણાકાર ભાગાકારથી કરીએ તો 48 ના 24 કરવા છે તો ભાગ્યા શું આવે 2, 24 ના 96 કરવા છે તો ગુણ્યા શું આવે 4, 96 ના 48 એટલે અડધા થયા ને, અડધા કેવી રીતે થાય? તો કે 2 થી ભાગો તો અહીંયા કેટલા આવે 4, પાછા 2 થી ભાગો તો કેટલા આવે 96, બે રીતે થાય. થઈ ગયું કે નહીં? ચલો જઈશું આગળ. ખબર કેમ પડે કે તફાવતથી થશે કે ગુણાકારથી? હવે મિક્સ હલાવવાનો ટાઈમ આવી ગયો, પણ આજનો સમય આપણો અહીંયા પૂરો થયેલો જાહેર કરવામાં આવે છે એટલે આવતીકાલે આપણે લઈશું. મને ખબર છે કાલ ભારત પાકિસ્તાનની મેચ છે, પણ મેચ તો પછી એ જોવાશે, લાઈવમાં આવો કરીએ બધું કરીએ, બરાબર છે? તો ટકાટક રીતે કાલે આપણે લઈશું અને આ વિડીયો અત્યારે એપ્લિકેશન ઉપર તો અપલોડ થોડી વારમાં થઈ જ જશે, PDF પણ ઓલરેડી મેં એપ્લિકેશન ઉપર અપલોડ કરી દીધી છે. તો મળીએ મિત્રો આવતીકાલે, જય હિન્દ જય માતાજી. કંઈ પણ કામકાજ હોય તો મારો આ મોબાઈલ નંબર છે, આના ઉપર વોટ્સએપ કરજો, કોર્સ રિલેટેડ કંઈ પણ ઇન્કવાયરી તમારે કરવાની થતી હોય તો આ નંબર ઉપર વોટ્સએપ કરી અને તમે ઇન્કવાયરી કરી શકો છો. બાકી આપણી બેચ ચાલુ થઈ ગઈ છે, મેં કીધું એમ શરૂઆતમાં ધીરે ધીરે ચાલશું અને પછી ધમધમ આવે, જેમ તમને ફાવટ આવતી જાય એ રીતે આપણે આગળ વધશું. તો કાલે લઈશું નંબર સિરીઝના કચંબરનો પાર્ટ 2, બે વિડીયો ટૂંકમાં આપણે યુટ્યુબ ઉપર રાખશું અને પછી આપણે એપ્લિકેશન ઉપર રેગ્યુલર ચાલુ કરી દઈશું. તો મળીએ આવતીકાલે, જય હિન્દ જય માતાજી, ભગવાન તમારું ભલું કરે, આવનારો સમય તમારો શુભ રહે.